નમસ્કાર મિત્રો, ત્રિકોણમિતિના તહેવારના જબરજસ્ત પાંચ ભાગની ઉજવણી જે છે મિત્રો આપણે પૂરી કરી નાખેલી છે. આજે મિત્રો આપણે છ નંબરનો ભાગની અંદર છ નંબરની એક સરસ મજાની રીત લઈને આવ્યા છીએ. ખૂબ મજાની રીત છે. આખું ચેપ્ટર જે છે મિત્રો એકદમ હળવાશથી જે છે મિત્રો ચાલી રહ્યું છે, પરંતુ કન્ડિશન એક છે કે મિત્રો પહેલા ભાગથી ધ્યાનથી જુઓ તો કોઈ જગ્યાએ મિત્રો તમને આની અંદર વજન જે છે એ પડવાનું નથી. તો મિત્રો શુભ શરૂઆત કરીએ કે આજની જે રીત જે છે એની અંદરથી કેવા પ્રકારની વાતો જે છે મિત્રો કરવાની છે. તો એના પહેલા મિત્રો જે મિત્રો નવા આવેલા છે નવા મિત્રોને ખાસ જણાવવાનું કે આપણી ચેનલનો ટોટલે ટોટલ કોર્સ છે મિત્રો ટોટલી ફ્રી છે, અને મિત્રો એપ્લિકેશન પણ ફ્રી છે. એપ્લિકેશનની અંદર તમામે તમામ ટોપિકનો કોર્સ છે મિત્રો ગોઠવીને આપેલો છે. અને મિત્રો તમારી પાસે ઓછા દિવસ હોય અને ફક્ત પરીક્ષાલક્ષી જો તૈયારી કરતા હોય તો એના માટે મિત્રો સ્માર્ટ બુક છે કે જેની અંદર મોસ્ટ ટાઈમ પી દાખલાઓ જે છે એનો જ સમાવેશ ફક્ત કરેલો છે. એમાં પણ મિત્રો સોલ્યુશન અને વિડીયો કમ્પ્લીટ જે છે મિત્રો આપેલા છે. તો આ તમામ પ્રકારની માહિતીઓ જે છે મિત્રો આપણે કોમેન્ટની અંદર તે મિત્રો લિંક જે છે મૂકેલી છે, તો એના દ્વારા મિત્રો તમે જોઈ શકો છો. શુભ શરૂઆત કરીએ કે મિત્રો રીત નંબર છ જે છે મિત્રો ખૂબ જ આઈએમપી પ્રકારની રીત છે, જેનું નામ છે મિત્રો ત્રિકોણમિતીય ગુણોત્તર. બરોબર, ધ્યાન રાખજો. ટૂંકમાં લખું છું કે ત્રિકોણમિતીય ગુણોત્તર જે છે એ મિત્રો આપણે કઈ રીતે શોધી શકાય. બરોબર, તો એના વિશેની તમામ માહિતી જે છે મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ મિત્રો ખાસ કરવાની છે. તો મિત્રો ખૂબ જ મજા જે છે આજના લેક્ચરની અંદર આવવાની છે, કેમ કે તમે મિત્રો ક્યારે પણ નહીં ભણ્યા હોય એવા પ્રકારની વાતો જે છે એટલે એકદમ સરળ રીતે મિત્રો અહીંયા રજૂ જે છે એ થવાની છે. તો આજની રીત જે છે એને મિત્રો સમજવા માટે સૌથી જો કોઈ મોસ્ટ ટાઈમપી વસ્તુ હોય તો આપણે શરૂઆતમાં કીધું હતું કે આ ત્રિકોણમિતિ જે છે મિત્રો ફક્ત ને ફક્ત કાટકોણ ત્રિકોણ પર મિત્રો નિર્ભર વસ્તુ છે. બરોબર છે, તો દાખલા તરીકે આ કોઈ કાટકોણ ત્રિકોણ છે તેની અંદર મિત્રો એક ખાસિયત હોય છે કે એક ખૂણો તો 90 નો છે. આ બંનેમાંથી કોઈ પણ ખૂણા પર જે છે એ મિત્રો આપણે થીટા જે છે એ રાખી શકીએ છીએ. દાખલા તરીકે માનો કે અહીંયા હું થીટાની કલ્પના કરું છું, તો આપણે એટલું જાણીએ છીએ પ્રથમ ભાગમાં પણ કેટલીક બેઝિક બાબતોની શરૂઆતમાં ચર્ચા કરી નાખેલી છે, પરંતુ આજે એનું પાકું કરી અને પછી મિત્રો આપણે આગળ જે છે એ નીકળવાનું છે. તો કાટકોણ ત્રિકોણની અંદર મિત્રો ત્રણ બાજુ હોય છે, આનાથી આપણે સંપૂર્ણ પરિચિત છીએ. આ ત્રણે ત્રણ બાજુઓ જે છે એના પરફેક્ટ અને ચોક્કસ નામ જે છે મિત્રો આપણે આપવાના છે, એકદમ શુદ્ધ દેશી ભાષામાં આપવાના છે. તો બરોબર ધ્યાન રાખજો, નામ પાડવા માટે થીટા તમે ક્યાં મૂકેલો છે એ મિત્રો મોસ્ટ આઈમ્પી વસ્તુ છે. તો આ થીટાની સામે જે તમને દેખાય છે તો નામ એવા જ ગુણ સામે જે દેખાય છે એને મિત્રો સામેની બાજુ કહેવામાં આવે છે, એટલે ટૂંકમાં આપણે સાબા તરીકે ઓળખશું. બરોબર, આ થીટાની એકદમ બગલમાં બેઠેલું છે એને મિત્રો પાસેની બાજુ કહેવામાં આવે છે. જો કે આના નામ ક્યારેય મિત્રો હજી સુધી કોઈ ભૂલી શક્યા નથી. બરોબર છે, અને આ તો મિત્રો બધા જ જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણની સૌથી મોટી અને મહાન બાજુ જો કોઈ હોય તો એનું નામ છે મિત્રો કર્ણ, જે સૌથી મોટી બાજુ જે છે એ મિત્રો કહેવામાં આવતું હોય છે. બરોબર, તો આનું નામ તો ક્યારે ભૂલે એમ છે નહીં. હવે મિત્રો જ્યારે પણ કાટકોણ ત્રિકોણની રચના તમે જુઓ છો ત્યારે મિત્રો એની અંદર 100% જ્યારે કાટકોણ ત્રિકોણ આવે ત્યારે મિત્રો પાયથાગોરસ જે છે એને મિત્રો આપણે યાદ કરવાનો આવતો હોય છે. બરોબર છે, તો પાયથાગોરસ જે છે એનો ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી નિયમ જે છે એ મિત્રો આપણે જાણીએ છીએ, છતાં પણ મિત્રો એકદમ બાહ્ય બાબતો છે એ અત્યારે યાદ કરાવીશું, તમને તાજી કરાવીશ. તો કાટકોણ ત્રિકોણની એક ખાસિયત છે કે કોઈ પણ બે બાજુ આપવામાં આવે તો ત્રીજી બાજુને આપોઆપ મળવું પડે છે. દાખલા તરીકે આ બંને નાની બાજુ આપેલી હોય તો આપણને કર્ણ મળી શકે છે, ઉપરાંત મિત્રો એક આ નાની બાજુ અને કર્ણ આપેલો હોય તો સામેની બાજુ મળી શકે છે, ઉપરાંત સામેની બાજુ અને કર્ણ આપેલો હોય તો પાસેની બાજુ મળી શકે છે. એકદમ સાહજિક વસ્તુ છે, કેમ કે પાયથાગોરસ એ મિત્રો એક ત્રિપાખીઓ જંગ છે. બરોબર, ખરેખર એક ત્રિપુટી ધરાવે છે, એટલે કે એની અંદર મિત્રો ત્રણ જ મૂલ્યો છે. તો કોઈ બે મૂલ્યો આપે તો સિમ્પલ વસ્તુ છે કે ત્રીજું મૂલ્ય જે છે મિત્રો મળવાનું છે. પણ એકદમ દેશી ભાષામાં સમજો, પાછા આને સૂત્ર ન બનાવી નાખતા. દાખલા તરીકે તમારે કર્ણ માનો કે જોતો હોય, બરોબર ધ્યાન રાખજો, કર્ણ માનો કે તમારે જોતો હોય તો આ કર્ણ જે છે સૌથી મોટો છે, એટલે આ બેના વજન જે છે મિત્રો સામે ખમશે. બરોબર, એટલે આપણે શું કરવું પડે, સામેની બાજુનો વર્ગ અને મિત્રો પાસેની બાજુનો વર્ગ કરવો, એટલે 100% કર્ણ માટેની મિત્રો ચર્ચા થઈ ગઈ. મતલબ કે નાની બે બાજુ આપી હોય તો કર્ણ તમને 100% મળી શકે. દાખલા તરીકે આ તગડો છે, માનો કે આ ચોગડો છે, તો આ કર્ણ જો તમારે જોતો હોય તો 100% ચોકોચોક્કો 100 ને 3 9 100 ને 9 25 25 નું વર્ગમૂળ 5, આ 100% 5 મળે. ઉપરાંત મિત્રો કાટકોણ ત્રિકોણની અંદર કેટલીક ત્રિપુટીઓ છે, જેમ કે 3 4 5 છે, 5 12 13 છે, 6 8 10 છે. તો આવી કેટલીક બાબતો તમારી વારંવાર તમારી સામે આવવાની છે. બરાબર, એટલે નાની બે બાજુ આપેલી હોય તો કર્ણ મિત્રો 100% આપણને મળતો હોય છે. ઉપરાંત કર્ણ અને માનો કે આ બે બાજુ આપી છે, 100% તગડો જે છે મિત્રો મળી જાય. કેવી રીતે મળશે તો બરાબર ધ્યાન રાખજો, દાખલા તરીકે માનો કે મારે સામેની બાજુ જોઈએ છે, ધ્યાન રાખજો સામેની બાજુ. એકદમ સાહજિક વસ્તુ છે, આ કોઈ સૂત્રો નથી, આ કોઈ પાકા કરવાનો મુદ્દો નથી. બરાબર, પાકા કરતા નહીં, ખાલી તમે જોઈ રાખો. દાખલા તરીકે આ બાજુ માગી છે, મતલબ કે તમને આ બે બાજુ આપેલી હોય તો ત્રીજી 100% મળે. તો કેવી રીતે લાવવાની છે, એકદમ ટૂંકમાં મોટામાંથી નાનું બાદ કરવાનું. બરાબર, ધ્યાન રાખજો, એટલે કે કર્ણના વર્ગમાંથી તમારે મિત્રો બાકીની જે બાજુ હતી
એટલે કે પાસેની બાજુ એને મિત્રો બાદ કરો એટલે 100% જવાબ મિત્રો આવી જાય. દાખલા તરીકે 25 બરાબર, 25 માંથી 9 કાઢો 16, 16 નું વર્ગમૂળ કેટલું થાય 4, તો આ ચોગડો અહીં આવી ગયો. એવી જ રીતે કદાચ માનો કે આપણી પાસે આ પાસેની બાજુ જે છે એ માનો કે આપણી પાસે માગેલી છે બરાબર, માનો કે આપણી પાસે પાસેની બાજુ જે છે એ મિત્રો માગેલી છે, તો 100% આપણે શું કરવું પડે, મોટામાંથી નાનું બાદ એટલે કે કર્ણમાંથી મિત્રો જે સામેની બાજુ જે છે એને મિત્રો આપણે બાદ કરશું અને અહીંયા વર્ગ જે છે એની ક્રિયા ચાલી રહી છે. તો 100% જવાબ મિત્રો આપણને આ 3 છે એ મિત્રો મળી જતો હોય. દાખલા તરીકે 25 માંથી 16 કાઢો 9 વધે, 9 નું વર્ગમૂળ કેટલું થાય 3 થાય. તો આવી રીતે મિત્રો મેં હમણાં જ વાત કરી સાવ ટૂંકમાં કે કાટકોણ ત્રિકોણની એક મુખ્ય ખાસિયત છે કે એને બે મૂલ્ય આપે એટલે ત્રીજું મૂલ્ય મળે મળે ને મળે. તો આનો આપણે વારંવાર આજની રીતમાં ઉપયોગ કરવાનો છે, માટે મેં તમને પાયો જે છે એ કેટલોક બાંધી દીધો છે. તો મિત્રો એક નાનકડું એવું બેઝિક નોલેજ જે છે આપણે મેળવ્યું કે ભાઈ કાટકોણ ત્રિકોણ હોય તો એની અંદરથી કોઈ બે બાજુ આપવામાં આવે ત્યારે ત્રીજી બાજુ 100% આ રીતે મળે છે બરાબર છે, એટલું નોલેજ આપણે મેળવ્યું. ચાલો હવે મિત્રો આગળ જોઈએ. તો મિત્રો ઘડીક આપણે કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસની વાતો પરથી તમને ઘડીક લાગ્યું હશે કે આપણે ત્રિકોણમિતિમાં છીએ કે ખરેખર ભૂમિતિમાં છીએ બરાબર. તો બરોબર ધ્યાન રાખજો, સાચો ખેલ જે છે એ મિત્રો હવે શરૂ થાય છે કે ભાઈ ત્રિકોણમિતિય ગુણોત્તર બરોબર. તો ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે મિત્રો આપણા 6 મૂલ્ય છે બરોબર છે. આ ચેપ્ટરની અંદર આપણા 6 લાડકવાયા મૂલ્ય છે, સાઇન કોસ ટેન બરોબર. તો સામે મિત્રો એમના વ્યસ્ત કોણ છે, કોસેક સેક અને કોટ છે. તો આ 6 મૂલ્યોની સિરીઝ જે છે એ મિત્રો અત્યારે 5 ભાગ સુધીથી આપણે ખેંચતા આવ્યા છીએ, હવે મગજમાં આપણને એકદમ સ્થિર અને સ્ટેબલ થઈ ગયા છે બરોબર. તો એ 6 ના ત્રિકોણમિતિય ગુણોત્તર જે છે એ મિત્રો આપણે ખાસ શીખવાના છે. કોઈ પાકા નથી કરવાના, કોઈ ગોખવાના નથી, કોઈ સૂત્ર તમને ક્યાંય દેખાડવા નથી. સાવ સાદી અને દેશી ભાષાની અંદર એકદમ હળવાશથી મિત્રો આપણે એને શીખી લેવાના છે. તો એ શીખતા પહેલા મિત્રો એક નાનકડી એવી બાબતની ચર્ચા તમને કરી દઉં, એક સરસ મજાની જાણવા જેવી બાબત જે છે મિત્રો, એક જનરલ નોલેજની બાબતની મિત્રો એક નાનકડી એવી વાત કરી દઉં. તો કાન ખોલી અને બરોબર સાંભળજો, ખૂબ મજાની વાત છે. અને હા, તમારું જનરલ નોલેજ છે એ પણ મિત્રો વધવાનું છે બરોબર, કે કદાચ તમને ખબર હોય કે ન ખબર હોય, પરંતુ મિત્રો આપણું ગુજરાતમાં કહો કે ભારતમાં કહો બરોબર, મિત્રો બે વસ્તુ જે છે ને બહુ પ્રખ્યાત વસ્તુ છે. બે વસ્તુ જે છે એ મિત્રો ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ મને લાગે છે કે લગભગ કદાચ તમને ખ્યાલ નહીં હોય બરોબર. તો બરોબર શીખી લેજો કે એટલી બધી પ્રખ્યાત છે કે તમામ લોકો જે છે મિત્રો આ જાણતા હોય છે, અથવા તો ન જાણતા હોય તો મિત્રો જાણવું એ ખાસ જરૂરી વસ્તુ છે. કઈ વાંધો નહીં, કદાચ ભલે તમે ન જાણતા હોય, પરંતુ એ કઈ બે વસ્તુ એટલી પ્રખ્યાત છે કે જેની મિત્રો આપણે વાત કરવાના છીએ. તો બરોબર ધ્યાન રાખજો, આમ તો મિત્રો તમને લખી જ દઉં છું બરોબર. તો સાંભળતા જજો, અહીંયા ધ્યાન રાખતા જજો કે ભાઈ દુનિયા જે છે એ દુનિયામાં બરોબર ધ્યાન રાખજો, સાઇન નું મિત્રો શાક જે છે ને એ બહુ વખણાય છે બરોબર. તમે ઘણા બધા શાક ખાધા છે, પંજાબી શાક હશે બરોબર છે, પણ એની અંદરથી જે દુનિયામાં સૌથી વધુ વખણાય છે ને એ મિત્રો ખરેખર સાઇનનું શાક જે છે એ એક વખત તમે ક્યારેક ખાજો ખૂબ મજા આવશે બરાબર. તો દુનિયાની અંદર મિત્રો સાઇનનું શાક જે છે ને એ ખૂબ વખણાય છે. તો આ વસ્તુ મિત્રો ખરેખર ભૂલા જેવી નથી બરાબર, જીવનની અંદર એક વખત શાક ખાવા જેવું છે. હવે આ વસ્તુ જાણ્યા પછી તમારી અંદર મિત્રો ઘણી બધી જિજ્ઞાસા વધી ગઈ છે કે બીજી સાળી કઈ વસ્તુ એટલી બધી પ્રખ્યાત છે બરાબર છે. તો બરાબર ધ્યાન રાખજો, બીજી એવી સરસ મજાની એક વસ્તુ છે જેનું નામ છે મિત્રો કોસ જે છે ને, આ કોસનો મિત્રો મેથી પાક જે છે ને એ ક્યારેક ખાઈજો, ખબર પડે તમને કે એનો ટેસ્ટ ખરેખર શું હોય છે બરાબર. તો આ કોસનો મેથી પાક પણ મિત્રો ખરેખર એના જેટલો તે વખણાય છે, યાદ રાખજો હંમેશ માટે. અને તમને એમ થાય કે લે આ તો અમે પહેલી વખત જાણ્યું બરાબર, તો આખી દુનિયા જાણે છે, તમને લાગે કે આ તો તમે ગપ્પો માર્યો છે, આવી તો કોઈ વસ્તુ વખણાતી નથી બરાબર. તો હજુ તમને ખરાઈ કરવા માટે કહી દઉં છું, ફાઇનલ મિત્રો ખરાઈ કરવા માટે ચેક કરી લેજો બરાબર છે, જરાક જોઈ લેજો ભાઈ મેં ક્યાંથી જાણ્યું. તો મેં તો જે છે ને ભાઈ ટેન ના છાપામાં મિત્રો મેં આ વાંચેલું હતું બરાબર, ટેન ના છાપાની અંદર મિત્રો આવું લખેલું હતું અથવા તો મેં વાંચેલું હતું, એટલે મને ખબર છે કે આ દુનિયાની અંદર બે વસ્તુ વખણાય છે, એક સાઇનનું શાક જે છે એ મિત્રો ખાવા જેવું છે, અને કોસનો એક મેથી પાક ખાવા જેવો છે બરાબર. અને જો તમને વિશ્વાસ ન આવતો હોય તો ટેન ના છાપાની અંદર મિત્રો આવું ખરેખર લખેલું મેં જે છે મિત્રો જોયેલું હતું. તો તમે પણ મિત્રો આવી રીતે જરાક યાદ રાખજો. તો મિત્રો હવે સમજાઈ ગયું છે કે ખરેખર હું કહેવા તમને શું માગું છું બરાબર. તો મિત્રો આવી રીતે આપણે જે મુખ્ય ત્રિગુણોત્તર જે 3 છે ને, જેમાં એકનું નામ મિત્રો સાઇન છે બરાબર છે, તો એકનું નામ મિત્રો સાઇન થીટા છે, એકનું નામ બરોબર ધ્યાન રાખજો મિત્રો કોસ થીટા છે, અને એકનું નામ મિત્રો એવી જ રીતે ટેન થીટા છે. આ 3 બહુ ફેમસ વસ્તુઓ છે, અને આ 3 જાણતા હોય તો બાકીના 3 જે છે મિત્રો ફ્રી ઓફમાં મળતા હોય છે બરોબર. તો સાઇન જે છે એનો ત્રિગુણોત્તર જ્યારે લેવાનો થતો હોય ત્યારે હંમેશા યાદ રાખજો બરોબર ધ્યાન રાખજો, સામેની બાજુના છેદમાં કર્ણ થાય, એટલે એને ટૂંકમાં આપણે શાક કીધેલું છે. સામેની બાજુના છેદમાં કર્ણ કરો ને એટલે 100% ત્રિગુણોત્તર થાય. તો મિત્રો વાત વાતની અંદર આનો જવાબ પણ હું આપી દઉં, કદાચ એમ કે ભાઈ આમાં ત્રિગુણોત્તર આપણે લખવો છે તો સાઇન માટે
શું થાય તો સાઈન થીટા જો અહીંયા લેવામાં આવે તો બરોબર છે, નજો ચોગડાના છેદમાં પાંચડો જે છે આનો જવાબ આવે, આને એનો ત્રિગુણોત્તર કહેવાય. તો તરત હું એમ કહું છું મફતમાં કોસેકનો લખી નાખો ને, કેમ કે કોસેક આના કરતા ઊંધો છે બરોબર. તો કોસેક જે છે એનો મિત્રો પાંચના છેદમાં ચાર 100% કહી શકાય છે. તો આને કહેવામાં આવે છે ત્રિગુણોત્તર. એકદમ ઇઝી અને સરળ વસ્તુઓ છે બરોબર, કેમ કે આમાં મૂલ્યો તો તમને મળવાના છે એની ગેરંટી છે 100%. તો ખાલી લખવા માટેની સિસ્ટમ જે છે ને એ જ મગજમાં ફિટ કરવાની હતી. કોસનું મિત્રો બરોબર ધ્યાન રાખજો, હમણાં વાત કરી કે ભાઈ એનો મેથી પાક છે ને ખરેખર ખાવા જેવો છે બરોબર છે. તો કોસ છે એનું મિત્રો પાક થાય એટલે કે પાસેની બાજુ એટલે કે 3 અને કર્ણ એટલે મિત્રો 5 થાય, આનો જવાબ આવી ગયો છે. કોસના જાણતા હોય તો શેકનું મફતમાં જ લેવાનું હોય, શેક આના કરતા વ્યસ્ત કર્ણકો પાંચડાના છેદમાં તગડો જે છે મિત્રો શોભશે બરોબર. ચાલો ટેનની વાત કરીએ છીએ કે ટેન નામનું છાપું જે છે ને મિત્રો હંમેશા વાંચતા રહેવું, કેમ કે એની અંદર આવા નવા નવા અપડેટ અને જાણવા જેવું મિત્રો એ ટેનના છાપામાં આવતું હોય છે, યાદ રાખજો. તો ટેન માટે મિત્રો હંમેશા સાપું રહેશે બરોબર, એટલે કે સાપ અથવા તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ રહેશે. તો સામેની બાજુ અથવા તો કંઈ યાદ ન આવે તો આપણો દેશી અને જૂનો નિયમ છે તે આ બેનો ભાગાકાર કરી નાખો, વાત થઈ ગઈ પૂરી. બેનો ભાગાકાર કરો, કર્ણ ઉડી જાય, વધે કોણ? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વધે બરોબર, એ તો આપણને ખબર જ છે. તો આનો ત્રિગુણોત્તર આને ધ્યાનમાં રાખીને જો કદાચ કેવો હોય તો મિત્રો 4/3 જે છે આપણે કહી શકીએ છીએ સિમ્પલી. તો ટેન પરથી જો કોટને ફ્રીમાં લખવું હોય તો એકદમ ઇઝીલી મળી જશે, પછી આની માટે યાદ ન રાખો બરોબર. આને શું થાય 3/3 મિત્રો ખરેખર 4 થતું હોય છે. તમને કદાચ એમ થાય કે ભાઈ દાખલો ગણતા ગણતા કે ભાઈ શેક માટે ખરેખર એનો ત્રિગુણોત્તર શું આવે, તો બરોબર ધ્યાન રાખજો શેક નહીં કોસ જ યાદ રાખવાનું. એનો ગુણોત્તર માટે મિત્રો પાસેની છેદમાં કર્ણ છે તો આની માટે ઊંધું થઈ જાય કર્ણના છેદમાં પાસેની. હા આ પણ તમને લખી દઉં, અહીંયા શું થશે આની માટે ઊંધું થઈ જાય કર્ણ જે છે એના છેદમાં મિત્રો શું આવે, તો અહીંયા સામેની બાજુ જે છે મિત્રો આવી જતી હોય છે. એવી જ રીતે શેક માટે શું થાય આનું ઊંધું થાય બરોબર. તો કર્ણ જે છે મિત્રો આપણે ઉપર લખવો પડે, એમાં કંઈ બહુ અઘરી કોઈ વસ્તુ નથી. તો પાસેની બાજુ જે છે મિત્રો નીચે આવી જશે, આની માટે પણ ઊંધું કરી નાખો, ઉપર પાસેની બાજુ આવશે બરોબર, ઉપર જે છે મિત્રો પાસેની બાજુ આવશે અને નીચે ને નીચે જે છે મિત્રો સામેની બાજુ આવશે. તો મિત્રો આટલું નોલેજ સૌ પ્રથમ આપણી અંદર સિમ્પલી રીતે હોવું જોઈએ બરોબર, તો ખૂબ મજા આવે બરોબર. તો ચાલો આપણે 6/6 મૂલ્યો જે છે એના ગુણોત્તરની ભાષાની અંદર આપણે બોલવું હોય તો મિત્રો આપણે 100% બોલી શકીએ છીએ. એમાં 3 જ આઈએમપી છે, બાકીના 3 તો ઊંધા અથવા તો વ્યસ્ત કરવાના છે. તો મિત્રો ક્યારેય આપણે નહીં ભૂલીએ કે ટેન બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ થતું હોય છે, કોસ બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ થતું હોય છે, અને ટેન બરાબર આ બેનો ભાગાકાર એટલે શું વધશે, તો સામેની બાજુની છેદમાં પાસેની બાજુ જે છે મિત્રો વધશે બરાબર. ચાલો જોઈએ મિત્રો હવે આપણે ઉદાહરણની શુભ શરૂઆત કરીએ તો કેવા પ્રકારના ઉદાહરણો મળવાના છે એ આગળ જોઈએ. ચાલો તો મિત્રો પ્રથમ ઉદાહરણ જે છે એ જ તે મિત્રો આપણે ટોટલી તમામ પ્રકારનું મહાવરો મળી જાય એવો એક જંબો દાખલો મૂકીએ છીએ. એની અંદર મિત્રો બધી કસરતો જે છે એ થઈ જવાની છે, પછી આપણે વેરાયટી વાળા દાખલાની શુભ શરૂઆત કરવાના છીએ. તો અહીં કહે છે કે ભાઈ ત્રિકોણ એબીસી ની અંદર ખૂણો એ જે છે એ મિત્રો 90 આપેલો છે, તો 100% કાટકોણ ત્રિકોણ છે એની મિત્રો ગેરંટી થઈ ગઈ બરોબર છે. તો એક નાનકડો એવો કાટકોણ ત્રિકોણની અંદર એ ને મિત્રો બુકિંગ કરી દેવાનું, બાકીનાનું જે થવું એ થાય બરોબર. એ જે છે એ કાટખૂણો છે એ મિત્રો નક્કી છે. આગળ શું કહેવા માંગે છે, એસી નું મૂલ્ય જે છે મિત્રો તમને 5 આપવામાં આવે છે. તો માનો કે હું સી બિંદુને અહીંયા મૂકી દઉં છું અને બી ને અહીંયા મૂકી દઉં છું, કોઈ પણ બાજુ મૂકી શકાય છે બરાબર. તો એસી નું મૂલ્ય જે છે મિત્રો તમને 5 જોવા મળે છે. બીસી જે છે બીસી એટલે મિત્રો કર્ણ થશે બરોબર, ધ્યાન રાખજો. તો એનું મૂલ્ય તમને 13 જોવા મળે છે. તો એમ કહે છે કે ખૂણા બી ના તમામ ત્રિકોણમિતીય ગુણોત્તરોનું મૂલ્ય શોધો. બી ને અહીંયા રાખો મજા આવશે, બીજો કોઈ આમાં ફેર નહીં પડે બરોબર, ધ્યાન રાખજો. પણ આપણને આકૃતિમાં ખવરું પડશે, બાકી નામ ચેન્જ કરવાથી કોઈ ફેર નહીં પડે બરોબર છે. તો આપણે કીધું છે ભાઈ એસી નું મૂલ્ય 5 છે બરોબર, અત્યારે આ મૂલ્ય જે છે એ ખૂટે છે. તો આપણે મિત્રો શું કીધેલું છે, બી ના તમામ ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે થીટા નો ખૂણો મિત્રો અહીંયા મૂકો એટલે મજા આવે બરોબર છે. ચાલો આને મિત્રો શું કહેવામાં આવે છે, સામેની બાજુ કહેવામાં આવે છે, એની એક્ઝેક્ટ બાજુમાં બેઠેલી પાસેની બાજુ છે, અને આ સનાતન કર્ણ જે છે મિત્રો હંમેશા છે બરોબર છે. તો વાત થઈ કે પૂરી, એમ કે છે કે બધા ત્રિકોણમિતીય મૂલ્યો એટલે આપણા પાસે 6 છે બરોબર, બીજા તો કોઈ છે નહીં. તો સિમ્પલી દેશી હિસાબ કરવાનો મુદ્દો છે મિત્રો. તો પહેલા તો જે આ ત્રિકોણ તમને આપેલો છે એની અંદર મિત્રો પાયથાગોરસ મુજબ તમે ટ્રાય કરી અને બધી બાજુ પહેલા આપણે લાવી નાખવી, કેમ કે બધાની જરૂર ક્યાંક ને ક્યાંક વપરાવવાની છે બરોબર. કોકમાં પાસેની જોઈ છે, કોકમાં સામેની જોઈ છે, કોકમાં કર્ણ જોઈ છે, એટલે બધા મૂલ્યો આ હોવા જોઈએ. આ મૂલ્ય જે છે મિત્રો કેટલું છે, 12 છે સિમ્પલી રીતે બરોબર. શા માટે, તો કે વારંવાર અમુક વસ્તુ કાટકોણ ત્રિકોણમાં જોવા મળે છે, માટે આપણને મગજમાં યાદ રહી ગયું હોય કે 5/13 ની સિરીઝ ચાલે છે, ત્રિપુટી ચાલે છે. કાંઈ વાંધો નહીં, ન ખબર હોય તો શું કરવાનું હોય, તો નાનકડો એવો મુદ્દો છે મિત્રો, જે આ તમને પાસેની બાજુ જે હતી ને, આ પાસેની બાજુ જો તમારે જોતી હોય તો એમાં કાંઈ કરવાનું નથી. મોટો એટલે કે કર્ણ, કર્ણના વર્ગમાંથી તમારે નાની બાજુ જે છે એ બાદ કરવાની છે, એટલે કે એનો વર્ગ બાદ કરવાનો છે. તો આમાં જાણો છો આનો થશે 169 બરાબર. 169માંથી 25 કાઢો એટલે 144 થાય, અને 144 એટલે પોતે કેટલા છે, 12 છે, કેમ કે વર્ગમૂળ કાઢવાનું ને અહીંયા બરાબર. એટલે આવી રીતે આ 12 જે છે એકદમ સિમ્પલી અથવા તો મૌખિક પણ ખ્યાલ આવી જશે. ચાલો બધું જ સોલ્યુશન થઈ ગયું, બધા જ મૂલ્યો તમારા હાજર છે.
ચાલો અહીંયા તમે કોઈ પણ થીટા જે છે અહીંયા કોઈ પણ મૂલ્ય આપણે લઈશું. સૌથી પહેલા આપણે લઈએ છીએ સાઈન થીટા. તો સાઈનનું શાક વખણાય તમને ખબર છે, સાઈન જે છે એનું શાક વખણાય. તો સામેની બાજુ એટલે શું છે, પાંચડો, અને છેદમાં મિત્રો કર્ણ કેટલો છે, તેર છે. આ એક ત્રિકોણમિતિય મૂલ્ય મિત્રો પૂરું થઈ ગયું. બરાબર, ચાલો એવી જ રીતે આપણે કોસ જોઈ છે. તો કોસનો મિત્રો મેથી પાક છે એ વખણાય છે, આપણને ખ્યાલ છે. એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ કરો એટલે તમને કોસ જે છે એ મળતું હોય છે. તો પાસેની બાજુની અંદર તમે જોઈ શકો છો બાર છે, કર્ણ મિત્રો એનો તેર છે. તો આવી રીતે ટેન જે છે એ ફ્રી ઓફની અંદર, અથવા તો આ રીતે પણ સમજી શકો છો કે સામેના છેદમાં મિત્રો પાસેની બાજુ. બરાબર, અથવા બેનો ભાગાકાર કરો, તેર તેર ઉડી જશે, પાંચના છેદમાં બાર આવશે. કેમ કે સામેની બાજુ શું છે, પાંચ છે, પાસેની બાજુ શું છે, બાર છે. તો પાંચના છેદમાં બાર એટલે ટેન આવે છે. તો આવી રીતે એના અન્ય ત્રણ મૂલ્ય જે છે એ માનો કે લાવવા હોય તો આપણે તો વ્યસ્તની જે સિરીઝ ચાલે છે એમાં ખ્યાલ છે કે સાઈનનું ઊંધું કરો તો કોસેક થતું હોય છે, કોસ માટે મિત્રો સેક થતું હોય છે, અને ટેન માટે મિત્રો કોટ, ટેન કોટ બોલવામાં સરખું છે. બરાબર, તો આના ઊંધા કરીને મૂકી દો એટલે આના મૂલ્ય મફતમાં મળી ગયા. તેરના છેદમાં પાંચ હોય, આ તેરના છેદમાં બાર હોય, અને આ બારના છેદમાં પાંચ હોય. વાત થઈ ગઈ પૂરી. આમાંથી તમને કોઈ એક જ પૂછે છે, બરાબર ધ્યાન રાખજો, હવાનો દાખલો બને ને તારા છ દાખલા થયા, છ માંથી કોઈ એક દાખલો બનાવે કે ભાઈ આ ફલાણી ફલાણી રકમ છે, તો એની અંદર બરોબર ધ્યાન રાખજો સેક થીટાનું ત્રિકોણમિતિય મૂલ્ય અથવા તો સેક બી નું ત્રિકોણમિતિય મૂલ્ય શોધો. તો આપણે સેક પૂરતું જ આપવાનું. બરોબર, તો સેક એટલે શું થાય, તો કે કોસ નું ઊંધું થાય, કોસ એટલે પાક થાય, તો સેક એટલે કપા થાય. બરોબર છે, લો વાત થઈ ગઈ પૂરી. અથવા તો કર્ણના છેદમાં પાસેની બાજુ થાય. તો ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે કેવા પ્રકારનું છે. દાખલાની અંદર થી મિત્રો ત્રિકોણમિતિય મૂલ્યનો આપણે સાચો ઉપયોગ જે છે એ મિત્રો સમજવાનો પૂરો પ્રયત્ન કરીએ. ત્રિકોણ એબીસી ની અંદર સી ખૂણો 90 નો છે, ટેન નું મૂલ્ય આપેલું છે. હવે મિત્રો એક વાત કરી દઉં, કોઈ આકૃતિઓની જરૂર નથી. બરોબર, એ તો સમજવા માટે હતી. હંમેશા યાદ રાખજો કે આની એક મુખ્યમાં મુખ્ય જો કોઈ ખાસિયત હોય તો એ ખાસિયત છે મિત્રો કે આ છ એ છ જે છે ને મિત્રો જ્યારે ત્રિકોણમિતિય ગુણોત્તરની ભૂમિકામાં આવે છે ને ત્યારે આ છ એ છ ભાઈ એક જ બની જાય છે. એટલે કે સાઈન કોસ ટેન કોસેક સેક અને કોટ આ છ એ છ મૂલ્યો મિત્રો એકબીજા સાથે એટલી સમજૂતી કરી નાખે છે કે એક વસ્તુ આપેલી હોય ને એટલી છ એ છ સુધી પહોંચી શકાય છે. એ મિત્રો આપણે હમણાં પ્રથમ ઉદાહરણમાં જોયું. એટલે પરમ શાંતિવાળા દાખલાઓ છે મિત્રો, સે ઠંડા મગજે ખાલી વિચારવાનું. ટોટલી વસ્તુ તમને એકદમ સિમ્પલ અને સરળ લાગવાની છે ને, એક એક સ્ટેપમાં અથવા તો મૌખિક જ સીધા જવાબ મળશે. બરાબર, ચાલો ટેન એ નું મૂલ્ય તમને આપેલું છે અને લખેલું છે કમ્પ્લીટ ઉપર નીચે બે માળમાં લખેલું છે, ઘણી જગ્યાએ એક માળમાં પણ આવશે. બરાબર, તો ટેન નું મૂલ્ય જે છે એ આપેલું હોય તો મિત્રો હંમેશા આપણને ખબર છે કે ટેન એટલે શું, તો બરોબર છે ને જો સાપા. બરોબર, એટલે 100% આ મૂલ્યને શું કહેવાય, સામેની બાજુ કહેવાય. અને છેદમાં મિત્રો હંમેશા ટેન હોય ત્યારે શું હોય છે, તો કે પાસેની બાજુ. તો વાત થઈ ગઈ પૂરી, જવાબ મિત્રો તમારો આવી ગયો. બે મૂલ્ય જાણતા હોય તો 100% ત્રીજું જાણી શકો તે. બરોબર, કેમ કે આ પાયથાગોરસ છે, આ કોઈ જેવી તેવી વસ્તુ નથી. તો આનો કર્ણ મિત્રો અમે મોઢે કહેજો. બરોબર, બને ત્યાં સુધી નું આવડે તો રખમાં ગણતરી કરજો, પણ આ પ્રથમ ઉદાહરણ છે એટલે ખાલી બતાવી દો કે આનો કર્ણ મિત્રો શું હોય. તો આ બે બાજુના વર્ગનો સરવાળો હોય. બરોબર છે, સિમ્પલી. તો આનો વર્ગ એટલે મિત્રો એક થાય, વત્તા આનો વર્ગ એટલે મિત્રો ત્રણ થાય, બે નો ટોટલ મારો તો ચાર થાય, એનું વર્ગમૂળ છે એટલે કાઢવાનું ફરજિયાત. એટલે શું હોય, કર્ણ મિત્રો આનો બગડો ચાલી રહ્યો છે. તો કર્ણ જે છે એ બે છે. બરાબર, એટલે આમાં કોઈ ગણતરીઓ જરૂર નથી. બબે સ્ટેપના સિમ્પલી દાખલા છે. કેટલું મગજની અંદર હળવાશથી મૂકી દો ને એના પર તમામ વસ્તુઓ જે છે મિત્રો ડિપેન્ડ હોય છે. ચાલો શું જોઈએ છે, બધું જ મળે. અમે તો એને જે આપવું એ આપે, આ તો બધું ઊંધું ફાલતું મૂકે છે, બાકી એને જે પૂછવું એ પૂછી શકે છે. સાઈન એ મિત્રો એને માગેલો છે, બધાને ખબર છે સાઈન એટલે શું, તો કે સાઈનનું તો ભાઈ શાક વખણાય છે. બરાબર છે, તો જવાબ આવી ગયો. સા એટલે કોણ છે, સામેની બાજુ શું છે, એક છે. અને કર્ણ કયો મળ્યો, તો કે કર્ણ બે મળ્યો. તો મૂલ્ય આવી ગયું એક દૂત્યાંશ. જવાબ કરી નાખો એક દૂત્યાંશ, વાત થઈ ગઈ પૂરી. કોઈ પણ વસ્તુ માગી હોય તો બધાના ગુજરાતી નામ આપણને ખબર છે. અને આ છ માંથી ગમે વસ્તુ જે છે એ આ ત્રણ સિવાય કોઈ ચોથાથી તો બનેલી જ નથી. કાં તો સામેની બાજુ છે, કાં પાસેની બાજુ છે, ને કાં 100% કર્ણ છે. આ ત્રણ વસ્તુથી જ બનેલી છે. આખી બાજી તમારી મુઠ્ઠીની અંદર મિત્રો રહેવાની છે. આ ઉદાહરણની અંદર જ મિત્રો વિચારો, કેમ કે ઘણા બધા મિત્રો જે છે એ મિત્રો સતત જોતા આવે છે, તો એનું મગજ એક્ટિવ બની ગયું હોય. બરાબર, અને મેં કીધું હતું કે આ ત્રિકોણમિતિ તો મિત્રો એવું મલ્ટીપર્પઝ છે ને કે કોઈ પણ રીતેથી તમે જવાબ જે છે એ સુધી પહોંચી શકો. ઘણા બધા રસ્તા આપણે મિત્રો જાણીએ છીએ સાવ દેશી રીતે કે ભાઈ ટેન 30 જે છે ને એનું મૂલ્ય જે છે મિત્રો એકના છેદમાં વર્ગમૂળ 3 100% જોવા મળતું હોય છે. તો અહીંયા એનું મૂલ્ય આવી ગયું એ કેટલો છે 30. આ રીત તો મેં અગાઉ ભણાવી દીધી છે.
એટલે આ રીતે પણ થઈ શકે. પરંતુ અત્યારે જે વાતો કરીએ છીએ ને કે સામેની બાજુ પાછળની બાજુ કર્ણ, એ તો મોસ્ટ ટાઈમ પી વસ્તુ છે. આ તો મૂલ્ય કોઠામાંથી આવ્યું એટલે, બાકી હમણાં અહીંયા ચાર પંચમાંશ આવશે તો કોઠામાં નહીં હોય ત્યારે મિત્રો આપણી જે મેથડ ચાલી રહી છે એ જ વાપરવાની છે. બરાબર, તો થીટા મિત્રો મળી ગયો છે, તો જવાબ પણ તમારો મળી ગયો. તમને એવું માગેલું છે કે સાઇન એ મિત્રો માગેલો છે, તો એ તો તમને મળી ગયો છે. એનું મૂલ્ય જે છે મિત્રો 30 છે. તો સાઇન 30 એટલે શું થાય, એકના છેદમાં બે, કોઠો આપણે મગજમાં ફિટ કરેલો જ છે. બરાબર છે, આમ પણ મિત્રો સિમ્પલી સમજી શકાય છે. ચાલો જોઈએ હવે આગળનું ઉદાહરણ. ચાલો અહીં મિત્રો વિચાર કરીએ, તો મિત્રો કોસેક એ નું મૂલ્ય તમને વર્ગમૂળ 10 આપેલું છે. તો હું એમ કહું છું કે કોઈ પણ મૂલ્ય મળે, એને તો કોટ માગેલું છે, બાકી સાઇન મળે, સેક મળે, સાઇન કોસ ને કોઈ પણ સરવાળા બાદ બાકી ઘણું બધું પાછળથી ગમે તે કરે તો મળે. એનું કારણ મુખ્ય એક છે કે જ્યારે એક ત્રિગુણોત્તર મૂલ્ય તમને આપવામાં આવે છે ત્યારે 6-6 મૂલ્યો તમે લાવવાની તાકાત ધરાવો છો. બરાબર, તો ચાલો જરાક જોઈએ, આને થોડુંક સમજીએ. બરાબર, તો મિત્રો સૌ પ્રથમ તો આપણે આને ગુણોત્તરની ભાષામાં જો આપણે સમજવું હોય તો આવું સમજી શકાય કે ભાઈ વર્ગમૂળ 10 એટલે એના છેદમાં એકડો તો લખી જ શકાય છે. બરાબર મિત્રો, કોસેક છે, કોસેક એટલે શું થાય, તો સાઇન કરતા ઊંધું થાય. બરાબર, ધ્યાન રાખશું. તો મિત્રો સાઇન કરતા ઊંધું થાય, શાક જે છે ને ઊંધું ખાવાનું છે, આપણે બીજું કહી દઈએ. કર્ણ ઉપર હોય અને શા જે છે મિત્રો નીચે હોય, વાત થઈ ગઈ પૂરી. એટલે કે કર્ણ અને સામેની બાજુનું ગુણોત્તર તમને મળી ગયો છે. કર્ણ અને સામેની બાજુ જે છે એમના ગુણોત્તર મિત્રો તમને મળી ગયા છે. તો 100% મિત્રો હવે તમે પાસેની બાજુ જે ખૂટે છે ને એ લાવી શકો છો. મૌખિક લાવો તો ઉત્તમ વસ્તુ છે. કર્ણના વર્ગમાંથી નાની બાજુ બાદ હોય હંમેશા. બરાબર, કેમ કે શરૂઆતમાં આપણે વાત કરી, તો નાની બાજુ શોધવી હોય તો કર્ણમાંથી અન્ય બાજુને બાદ કરવાની હોય, એમાં બીજું કોઈ લોજિક મોટું ન હોય. તો જરાક પ્રેક્ટિસ કરજો એટલે એનું કોઈ લખાણ દર્શાવતો નથી. વર્ગમૂળ 10 છે એનો મિત્રો વર્ગ કરો તો 10 થયો. 10ના વર્ગમાંથી 1નો વર્ગ બાદ કરી નાખો, 9 વધ્યા, પણ એનું વર્ગમૂળ હંમેશા વિચારવાનું. 9નું વર્ગમૂળ કેટલું થાય, તો કે મિત્રો અહીંયા 3 થાય ને એનું નામ શું પડે છે, પાસેની બાજુ. બરાબર, ચાલો આપણો ત્રિપાંખીયો જંગ બધી વસ્તુ મળી જાય. કર્ણ જાણો છો, પાસે જાણો છો, કોઈ પણ મૂલ્ય તમારે જોતા હોય બધા જ મૂલ્યો મિત્રો અમે મળી જશે સિમ્પલી. તો આપણે તો ફક્ત ને ફક્ત મિત્રો કોટ એ ની જરૂરિયાત છે. તો કોટ એટલે શું, 10 કરતા ઊંધું, સાપાને ઊંધું વાંચી નાખો. બરાબર, તો મિત્રો પાસ થાય ખરેખર, એટલે કે પાસેની બાજુના છેદમાં મિત્રો સામેની બાજુ થાય. તો લખી નાખવામાંથી ચોરી કરીને કે પાસેની બાજુ એટલે શું મળી છે, તગડો, અને મિત્રો સામેની બાજુ શું છે, તો કે એકડો. તો આનો જવાબ શું આવશે, ઓરિજિનલ તગડો, એકડાના કોઈ લખવાની જરૂરિયાત નથી. બરાબર, કોઈ પણ મૂલ્ય મળે હું એક એક જ મેળવવાનો છું, બાકી તમને 6-6 મૂલ્ય શરૂઆતમાં મેં ગણીને બતાવી દીધા છે. તો તમામ દાખલાઓ મિત્રો બબે મુદ્દાના કાર્યક્રમ જ બનવાના છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ પર નજર કરો. તો મિત્રો ઘણા બધા મિત્રો આવું અજ્ઞાત ઉદાહરણ જુઓ ને ત્યાં એમ થાય કે થોડુંક અઘરા જેવું લાગે. બરાબર, વાતમાં કાંઈ હોતું નથી, એની ઓરિજિનલ સમજૂતી છે ને એ જ મિત્રો આપણે મગજની અંદર રાખવાની હોય છે. પછી એને એ બી આપ્યો હતો ભલે, એને કોઈ સંખ્યા આપેલી હોય તો ભલે. તો અહીં એક ત્રિગુણોત્તર મૂલ્ય કોટનું મિત્રો આપેલું છે, તો બધું જ મળી શકે છે. અહીંયા તમને શું આપેલું છે, બે મુદ્દાનો કાર્યક્રમ, ત્રીજું આપણે મુદ્દો આમાં પાડતા જ નથી. બરાબર, ચાલો જોઈએ. કોટ થીટા જે છે તમને શું આપેલો છે, એના છેદમાં બી. મિત્રો કોટ એટલે 10નું ઊંધું હોય, સાપાને ઊંધું કરી નાખો એટલે આ ખરેખર મિત્રો શું હોવું જોઈએ, આ પાસેની બાજુ હોવી જોઈએ, આ મિત્રો શું હોવી જોઈએ, સામેની બાજુ હોવી જોઈએ. બરાબર, તો આવી રીતે કોટ પરથી આપણને બે બાજુ તો મળી ગઈ, બાકી કોણ જોયું છે મિત્રો, કર્ણ એક બાકી. કર્ણ જે છે મિત્રો એક બાકી છે. તો કર્ણનો સિમ્પલી મિત્રો કેટલો હોય, તો કે બંને નાની બાજુઓનો વર્ગ હોય, બીજું આમાં કઈ હોય નહીં. બરાબર છે, એટલે કર્ણ અહીંયા આપણે આ રીતે જો કે કર્ણની આમાં જરૂરિયાત પણ નથી, હું તમને ટૂંકમાં પણ સમજાવીશ. તો કર્ણ તમારો એ વર્ગ વત્તા બી વર્ગ ખરેખર હોય, કેમ કે બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. બરાબર, પણ હવે મિત્રો મેઇન વસ્તુ એ સમજવાની હતી કે જે જ વિચાર કરો કે તમારી પાસે કોસ અને સાઇન, કોસ અને સાઇન જ માંગ્યા છે, તો આ લોકોના મૂલ્ય ખરેખર તો શું હોય, તો કે આ લોકોના મૂલ્ય જે છે એની અંદર છેદમાં કર્ણ બધામાં હોય જ તે, એટલે કર્ણ ઉડી જ જાય છે. એટલે કર્ણ કદાચ ન મેળવો, કર્ણ કદાચ ન ગણો. તો આ સિચ્યુએશનની અંદર અત્યારે મિત્રો કર્ણ કોઈ અસર એટલા માટે નથી કરતો કે ઉપર કર્ણ આવે છે, નીચે કર્ણ આવે છે, માટે કર્ણની કોઈ આમાં ભૂમિકા નથી. એટલે હું તો તમને એમ જ કહું છું કે સીધે સીધું તે પાસેની બાજુ જે છે એમાં એ મૂકી દો, સામેની બાજુની અંદર બી મૂકી દો, સીધો તમારો જવાબ મિત્રો આવી જાય. તો પહેલા તો મિત્રો તમને આ જે મેથડ ચાલી રહી છે ને સાદી મેથડ દ્વારા સમજાય દો. બરાબર, અમે બધાને ખબર છે કે કોસ એટલે શું થશે, તો બરાબર જેના જો પાસેની છેદમાં કર્ણ, પાસેની એટલે એ. બરાબર, અમે કર્ણને કદાચ હું નામ ગમે આપું કોઈ અસર જ નહીં થાય, હું એમ કહું છું જો આ કે માનો કે છે. બરાબર છે, અથવા તો ગુજરાતીનો ક રાખો તમને એવું લાગતું હોય, કારણ કે ઘણા એમ થાય કે આવર ક્યાંક સમીકરણો ચાલુ થયા, આ માનો કે કર્ણ છે મારે મૂકવો નથી. બરાબર, ઓછા, ચાલો સાઇન એટલે શું થાય, તો કે સામેની બાજુ, એટલે કે ખરેખર બી ના છેદમાં શું થાય, બી ના છેદમાં કર્ણ થાય. ચાલો છેદનો છેદ મૂકી દો, અહીંયા કોસ ની અંદર આ જ વસ્તુ, એના છેદમાં કર્ણ થાય વત્તા મિત્રો બી ના છેદમાં કર્ણ થાય. તમને ખ્યાલ છે કે આ સમછેદી છે. બરાબર, એટલે કર્ણનું કંઈ મહત્વ રહેવાનું નથી, આ કર્ણ જે છે ઉડવાના છે. એટલે ટૂંકમાં જવાબ આવી ગયો ભાઈ, એ ઓછા બી ના છેદમાં એ વત્તા બી, આ જ આપણો જવાબ હતો, જે ઓપ્શન ખરેખર ડી તરીકે મિત્રો અહીંયા રહેલો છે. બરાબર, હું બીજી રીતે પણ છે
બુદ્ધિ દોડાવતો તમને પહોંચાડું. આને મિત્રો કોટ કહેવાય. કોટનું આપણે જાણીએ છીએ કે ટેન જે છે ને, ટેન ટેનનું એક મિત્રો સૌથી લાડકવાયું સૂત્ર છે કે ટેન એટલે સાઇન કોસનો ભાગાકાર થાય, બરાબર. એટલે જો ટેન નો થતું હોય તો કોટનું થાય જ તે. આ કોટ જે છે એને ખરેખર મિત્રો શું કહી શકાય, 100% આ કોટને મિત્રો આવું કહી શકાય કે કોસ થીટાના છેદમાં મિત્રો ખરેખર સાઇન થીટા, આવું આપણે સમજીએ જ છીએ, બરાબર. તો જવાબ આમ પણ આવી ગયો, એ વાત થઈ ગઈ પૂરી. અહીંયા એના છેદમાં બી, લો કોસનું મૂલ્ય એ તરીકે ચાલે છે, સાઇનનું મૂલ્ય બી તરીકે ચાલે છે. એ જ વસ્તુ મેં આમાં કરેલી છે, તમે જોઈ જોઈ લેજો. તો અહીંયા સિમ્પલી કોસની જગ્યાએ એ મૂકી દો, અહીંયા મિત્રો બી મૂકી દો, એટલે એ માઇનસ બી અને એ વત્તા બી, એ જ આપણો જવાબ હતો. આમ પણ ચાલી શકે છે, અથવા આપણી જે કન્ડિશન ચાલુ છે એની મુજબ આપણે સાબા પાબા મુજબ ચાલો તો પણ મિત્રો ચાલે છે દાખલો, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ચાલો અહીંયા મિત્રો નજર કરીએ તો કોસ એ બરાબર 4/5 આપેલું હોય તો ટેન એનું મૂલ્ય શોધો. કોઈ પણના મૂલ્ય મળે છે એમાંથી ફક્ત અત્યારે ટેનનું આપણે શોધીએ. તો આપણે મિત્રો જાણીએ છીએ કે અહીંયા જે કોસ એ આપેલું છે એનું મૂલ્ય તમને 4/5 મિત્રો ક્લિયર આપેલું છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ કોસ એટલે શું થાય, પાસેની બાજુના છેદમાં કર્ણ, બરાબર. કદાચ આવું યાદ માનો કે સીધું ન આવતું તો સિમ્પલી રીતે મિત્રો એટલું યાદ રાખજો કે સાઇનનું શાક વખણાય છે અને કોસનું મેથી પાક વખણાય છે, બરાબર. એટલે ક્યારેય નહીં ભૂલો. તો અહીંયા મિત્રો તમને ખ્યાલ છે કે આને કહેવામાં આવે છે પાસેની બાજુ, આને મિત્રો કહેવામાં આવે છે કર્ણ, બરાબર. તો પાસેની બાજુ જાણો છો, કર્ણ જાણો છો, તો તમારે જો જરૂરિયાત પડે ને તો સામેની બાજુ 100% તમને મળી શકે છે. સામેની બાજુ જે છે એ 100% મળી શકે. આના વર્ગમાંથી આનો વર્ગને બાદબાકી કરો, કેમ કે મોટામાં જ નાનું બાદ થાય, બરાબર. તો 25 જે છે એમાંથી મિત્રો 16 બાદ કરી નાખો, અથવા તો ખ્યાલ છે કે 3, 4, 5 એની ત્રિપુટી ચાલે જ છે. તો બાકીની બાજુ શું હોવી જોઈએ, તગડો જે છે મિત્રો હોવી જોઈએ, જે જોઈએ બધું મળે, બરાબર. તો તમારી પાસે અહીંયા ટાર્ગેટ બનાવ્યો છે ને ટેનનો, તો આપણે ટેન એ જે છે એનું મૂલ્ય લાવવું હોય તો આપણને ખ્યાલ છે ટેન એટલે શું થાય, સાપા, બરાબર છે. તો સામેની બાજુમાં કોણ છે લખેલું જશે, બધે બધું સામે ખાલી જોવાનું છે. પાસેનામાં મિત્રો ચોગડો, એટલે 3/4, એટલે ઓપ્શન બી મિત્રો આની માટે યોગ્ય જવાબ કહી શકાય છે. તો એક ત્રિગુણોત્તર મૂલ્ય પરથી તમે ગમે ત્યાં જઈ શકો છો. ચાલો જોઈએ બીજું ઉદાહરણ. વિચારો સેજ આપણે ચેન્જ કરેલું છે, 4 sin theta = 3 cos theta હોય તો મિત્રો કોસ એક આપણી પાસે માગેલું છે. તો આપણે હમણાં જ વાત કરી એની જેમ કે ભાઈ કંઈક ગુણોત્તર તમને આપેલું હોય તો મિત્રો કંઈક બધું થાય. તો એકદમ સિમ્પલ જો અહીંયા સ્ટેપની અંદર આવું જરાક વિચારો મિત્રો, સાઇનના છેદમાં હું કોસ લઈ લઉં છું, બરાબર. તો આને આમ પણ લખી શકાય, ઉપરની જ વસ્તુને હું આમ લખી શકું કે નહીં, એકદમ સિમ્પલ વિચારજો કે આ કોસને અહીંયા મૂકી દો તો ચાલે, બરાબર છે. તો એવી રીતે આ તગડાનું એ ન્યા રાખું છું, પણ આ ચોગડાને હું ભાગાકારમાં લઈ લઉં તો 100% ચાલે, બરાબર છે. કેમ કે આ જ વસ્તુમાંથી આ બનતી હોય, આમ કે આમ ગુણી નાખો તો આ જ વસ્તુ બનતી હોય. તો સેજ વિચારો, સાઇન કોસના ભાગાકારને જ આપણે શું કીધેલું છે, ટેન કીધેલું છે. તો ટેન થીટા એક ત્રિગુણોત્તર આપેલો છે તો બધું જ મળી શકે. ટેનનું મૂલ્ય જો 3/4 હોય ને તો મિત્રો આને 100% શું કહેવાય, આને કહેવામાં આવે છે સામેની બાજુ, બરાબર. તો એવી જ રીતે આ નીચેનાને શું કહેવામાં આવે છે, પાસેની બાજુ, કેમ કે ટેનના મૂલ્યો આપેલા છે. તો આનો કર્ણની જો જરૂરિયાત પડતી હોય તો આપણને અમથી ખબર છે કે આ 3-4 તો અમે 5 જ હોવો જોઈએ, કર્ણ જે છે એ 5 જ તે, કેમ કે ત્રિપુટી પણ કહે છે. ન ખબર આપે તો આનો વર્ગ વત્તા આનો વર્ગ બેનો ટોટલ મારી દો, બરાબર. બે બાજુના વર્ગનો સરવાળો એને કર્ણ કહેવાય પાયથાગોરસ મુજબ. એટલે એની હું ગણતરી બતાવવાનો જ નથી, કેમ કે એ મૌખિક જ મગજમાં ફિટ કરાવડાવું છે તમારી પાસે, બરાબર. તો ચાલો કર્ણ જે છે આનો 5 ગેરંટી સાથે હોવો જોઈએ, ક્યાંય જરૂર પડે તો આપણે વાપરી શકીએ છીએ. એને શું માગ્યું છે, એને માગ્યું છે મિત્રો કોસેક માગેલું છે. તો કોસેક આપણે જાણીએ છીએ સાઇન કરતાં ઊંધું, સાઇનનું શાક હોય, બરાબર છે. તો કોસેક માગેલું છે કર્ણના છેદમાં ખરેખર સામેની બાજુ આવે. તો જવાબ આપી દો, કર્ણ એટલે તમારો 5 અને સામેની બાજુ અહીંયા આપેલી જશે કેટલા છે, 3. તો 5/3 છે એની મિત્રો કોસેક આપણે કહી શકીએ છીએ. તો અમુક કોન્સેપ્ટ મગજમાં ફિટ કર્યા પછી ખરેખર ખૂબ મજાનું ગણિત હોય છે, બરાબર છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ચાલો ત્યાર પછી આ પણ મિત્રો ખૂબ મજાનો દાખલો. તમને એમ થશે કે આ ત્રિકોણની અંદર મિત્રો ખૂણો એ જે છે એ મિત્રો તમને 90 આપેલો છે. આ શું 90 આવ્યું, એ બી જેમ બી સી બરાબર 1:2 હોય તો ટેન મિત્રો શોધો. કાંઈ વાંધો નહીં, નાનકડી બાબત છે, ભૂમિતિનો જ મિત્રો ત્રિકોણમિતિ મૂલ્ય જે છે બોલવાની મજા આવતી હોય માટે, બરાબર. ચાલો એબીસી ની અંદર એક કાટખૂણો છે. હવે એ એવું કહેવા માંગે છે કે જે આ એબી નું માપ જે છે એ મિત્રો જો 1 હોય તો સામે બીસીનું માપ જે છે મિત્રો 2 છે. જો મિત્રો તમને યાદ હોય, ભૂમિતિ મિત્રો તમે ભણેલા હોય, તો ખૂબ મજાનું એક મિત્રો નાનકડો કોન્સેપ્ટ કીધો છે કે ભાઈ કાટકોણ ત્રિકોણની અંદર જ્યારે કર્ણ કરતાં કોક બાજુ અડધી થાય ને ત્યારે મિત્રો એનું રહસ્ય ખાસ જાણવા જેવું છે કે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ કરતાં જો કોઈ બાજુ અડધી થતી હોય તો એ અડધી થનારની સામેનો ખૂણો 110% મિત્રો 30 નો હોય
હોય અને હોય તે તો જ એ બાજુ અડધી થાય બસ. અથવા ટૂંકમાં વાત કરું તો કાટકોણ ત્રિકોણ ની અંદર જો કોઈ ખૂણો 30 નો હોય તો 30 ની સામેની બાજુ રહી કર્ણ કરતા અડધી થઈને આવેલી હોય હોય ને હોય. તો આને આમ સોલ્વ કરવાની વાત હતી. તો વાત થઈ ગઈ પૂરી. ભાઈ તમારી પાસે શું માંગ્યું છે? ટેન સી, બરોબર. તો સી તો તમને મળી ગયો, 30 નો છે. તો આનું મૂલ્ય તમારી પાસે માંગેલું હોય તો એનો મતલબ કંઈક આવો થયો કે ટેન 30 જે છે એનું મૂલ્ય મિત્રો કેટલું થાય. તો આપણને ખ્યાલ છે કે ટેન 30 એટલે ખરેખર 1/3 વર્ગમૂળ 3 જે છે મિત્રો આપણે કહી શકીએ. એટલે ઓપ્શન સી મિત્રો આની માટે યોગ્ય છે, બરોબર. કદાચ માનો કે આ વસ્તુ માનો કે યાદ ન આવી હોય તો મિત્રો આપણી બકરી ડબ્બામાં પૂરી જાય ખરી? તો ન પૂરાય, બરોબર. ધ્યાન રાખજો, આપણે જેની વાતો કરીએ છીએ ને એ મિત્રો જરાક વિચારો. તમારે શું જોઈશે? તમારે જોઈશે મિત્રો ટેન સી જોઈશે, બરોબર. ધ્યાન રાખજો, એટલે ટેન એટલે તો શું? તો આપણને ખ્યાલ છે કે સામેની બાજુ છેદમાં મિત્રો પાસેની બાજુ, બરોબર. તો સામેની તો છે પણ આ પાસેની જે છે એ એક બાજુ નથી, તો મળી જાય એમાં કંઈ નવીનતા નથી. આ બાજુ જે છે આ એસી મિત્રો, આ એસી કેવી રીતે મળે? ચાલો આની હું ગણતરી તમને સહેજ બતાવું, બરોબર છે. તો આ બાજુ એસી જે છે આ એસી કઈ રીતે મળે? તો એસી નો વર્ગ બરાબર કર્ણમાંથી આ બાદ થાય, બરાબર. એટલે કર્ણ એટલે કે ખરેખર 2 વર્ગ થાય, એમાંથી 1 વર્ગ બાદ કરજો. તો જવાબ આવી જશે 4-1 બરાબર કેટલો આવશે? 3. પણ એનું વર્ગમૂળ કાઢવું પડે કેમ કે અહીં વર્ગ ચડાયેલો હતો, બરાબર. તો આ વસ્તુ છે વર્ગમૂળ 3. હવે આપણો નિયમ ચાલે છે એ જ લગાડો. ચાલો સામેની બાજુ એટલે કેટલી? તો કે 1. પાછળની બાજુ એટલે કેટલી? વર્ગમૂળ 3. લો તોય જવાબ તમારો આવી ગયો, બરાબર. તો પણ જવાબ તમારો ક્લિયર છે. જે મેથડ ચાલુ છે એ મેથડનો તો મિત્રો ગેરંટેડ વસ્તુ છે કે કાટકોણ ત્રિકોણમાં 2 બાજુ આપીએ તો ત્રીજી તો આપણે લાવવાના છીએ, અને જો 3 બાજુ આપેલી હોય તો કોઈ પણ ત્રિગુણોત્તર માગે એ મિત્રો સિમ્પલી મળી જાય છે, એની ગેરંટી છે. માટે મિત્રો આ રીત જે છે એમાં કોઈ જ તકલીફ જે છે મિત્રો ન પડે, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી પણ મિત્રો એક સરસ મજાનું સમજવા જેવું ઉદાહરણ છે કે જો ટેન એ નું મૂલ્ય વર્ગમૂળ 3 આપેલું હોય તો સાઈન વર્ગ એ વત્તા કોસ વર્ગ એ શોધો. ઘણા કહેશે કે આ તો સનાતન વાક્ય છે, આનો જવાબ એક જ આવે. મને ખબર છે આનો શું જવાબ આવે, એક જ આવે, બરાબર છે. આપણે એને દાખલાની રીતે સમજીએ તો પણ જવાબ એક જ આવશે, બરાબર. તો જો તમને અહીંયા કહે છે ક્લિયર વસ્તુ કે ભાઈ ટેન એ જે છે એના મૂલ્યને એને મિત્રો શું કીધું છે? વર્ગમૂળ 3 કીધું છે. તો આપણે નીચે એકડો લેવામાં કોઈ વાંધો નથી, બરાબર. ચાલો ટેન માટે મિત્રો એનો ગુણોત્તર હંમેશા શું હોય? તો આપણને ખ્યાલ છે કે સામેની બાજુ અને આ જે છે મિત્રો હંમેશા પાસેની બાજુ હોય. આ તો આપણને ક્લિયર ખબર છે. કદાચ કર્ણની જરૂરિયાત પડતી હોય તો કર્ણ જે છે મિત્રો સિમ્પલી તમને અહીંયા મળી જતો હોય છે. આ 2 વર્ગનો સરવાળો કરો એટલે આનો વર્ગ 3 ને આનો વર્ગ 1, 3, 4. 4 નું વર્ગમૂળ કાઢો 2, તો આનો કર્ણ કેટલો હોય? 2 હોય, બરાબર છે. તમારે જે જોતું હોય ને બધું મળે. તો જો આપણને એવું કીધું છે ભાઈ કે સાઈન વર્ગ એ વત્તા કોસ વર્ગ એ છે એનું મૂલ્ય ખરેખર શું થાય? એકડો જ થશે, પણ આપણી મેથડ મુજબ પણ એકડો જ થશે, બરાબર. હવે મિત્રો સાઈન એટલે શું આપણે જાણીએ છીએ? સાઈન એટલે મિત્રો શાક, બરાબર છે. સામેની બાજુ છેદમાં મિત્રો શું આવશે? કર્ણ આપણો રેડી જ છે, વત્તાના વત્તા કરીએ છીએ. ચાલો કોસ એટલે મિત્રો પાક આવે, પાક એટલે પાસેની બાજુ છેદમાં મિત્રો કર્ણ આવતો હોય છે. તો આનો જવાબ મિત્રો સિમ્પલી એક સ્ટેપમાં આવશે. અહીંયા મિત્રો 3/4 બતાવે છે, અહીંયા મિત્રો 1/4 બતાવે છે. સમછેદી છે તો મિત્રો છેદમાં ફક્ત ચોકડો થાય. આ શું થાય? 3 + 1 એટલે એ પણ પોતે 4 જ થાય. તો આનો જવાબ કેટલો આવે? 1 આવે. ડાયરેક્ટ જે આપણાનો નિયમથી જાણીએ છીએ એ જ એકડો મિત્રો આમ પણ તમે લાવી શકો છો, બરાબર. અત્યારે મેઇન ભાર જે છે આના પર આપવાનો હતો. કોઈ એક ત્રિગુણોત્તર જે છે એ મિત્રો 1 આપેલો હોય તો પછી ગમે ત્યાં જઈ શકાય છે. બસ આ વસ્તુ તમને બતાવવાની મેઇન વસ્તુ હતી. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો અહીંયા મિત્રો જરાક વિચાર કરીએ. 3 cot θ બરાબર તમને ચોકડો આપ્યો છે. તો 100% આને પહેલા તો આમ લખી શકાય કે cot θ એટલે ચોકડાના છેદમાં તગડો તો કહી જ શકાય, બરાબર. કોટ એટલે શું? તો કે ટેન નું ઊંધું સાપાનું ઊંધું કરવાનું છે. આ જે છે મિત્રો પાસેની બાજુ હશે, આ જે છે મિત્રો હંમેશા સામેની બાજુ હશે. તો 100% કર્ણ જે છે મિત્રો શું હોય છે? તો કે 2 વર્ગનો સરવાળો, બરાબર છે. અથવા 3, 4, 5 ની ત્રિપુટી ચાલે છે તો કર્ણ એનો શું હોય? 5 જે છે મિત્રો કહી શકાય છે. આ ત્રણેય વસ્તુઓ જાણતા હોય તો દુનિયા આખી તમારી મુઠ્ઠીમાં કહી શકાય છે. ચાલો જોઈએ મિત્રો આગળ જે માગેલું છે અહીંયા આપણે પ્રયોગ કરીએ. તો અહીં કહે છે કે ભાઈ કોસ વર્ગ એ એમાંથી સાઈન વર્ગ એની બાદબાકી એને કરવાની થાય છે, બરાબર. તો આપણે સિમ્પલી મિત્રો આવું કહી શકીએ છીએ કે ચાલો વર્ગને આપણે એમ નામ રાખવાના છે, અહીંયા પણ વર્ગને એમ નામ રાખવાના છે. કોસ એટલે શું થાય? તો કે પાક થાય, બરાબર છે. પા અને ક, બરાબર, એટલે કે 4/4 ખરેખર 5 થાય. સાઈન એટલે મિત્રો શાક થાય. સા અને ક એટલે કે અહીંયા 3/5 મિત્રો 5 થાય. એક વખત એના સાદુરૂપ આપીએ તો મિત્રો આ ચોકો ચોકો 16 છે અને અહીંયા મિત્રો તમને 25 જોવા મળે છે. માઇનસ મિત્રો 9/5 પણ તમને 25 જોવા મળે છે. તો આનું સાદુરૂપ શું થશે? સમછેદી છે. આ બેની બાદબાકી કરો તો ઉપર 7 મળે, છેદમાં મિત્રો કેટલા મળે? 25. તો 7/25 એટલે ઓપ્શન એ મિત્રો આની માટે યોગ્ય કહી શકાય છે. તો ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ચાલો અહીં ચેક કરીએ તો જો 10θ નું મૂલ્ય આપેલું છે એટલે અહીંથી શુભ શરૂઆત થશે. સામે કોઈ પણ વસ્તુ માગે એ મિત્રો બહુ મહત્વનું નથી.
તો અહીંયા ટેન થીટાનું મૂલ્ય તમને કહેવામાં આવે છે કે ભાઈ 4 છેદમાં 3 મૂલ્ય આપેલું છે. તો ટેન એટલે શું? તો આપણને ખ્યાલ છે મિત્રો, સાપુ થાય, બરોબર છે? એટલે કે સામેની બાજુ છેદમાં મિત્રો શું થશે? પાસેની બાજુ. તો 100% આનો કર્ણ જે છે ને મિત્રો ઓરિજિનલ બાજુના વર્ગ પાયથાગોરસ યાદ કરી લેવાનું. ખબર ન પડે તો શરૂઆતમાં જે છે મિત્રો બધું જોઈ લેજો, બરોબર છે? આ બંનેના વર્ગોના સરવાળો કરીને એનું વર્ગમૂળ કાઢી નાખો એટલે મિત્રો એનો કર્ણ થતો હોય છે. અથવા તો 3, 4 અને 5ની ત્રિપુટી ચાલી રહી છે એટલે આનો કર્ણ જે છે મિત્રો 100% 5 જે છે આપણે કહી શકીએ છીએ, બરોબર? ચાલો જે જોતો એ બધી જ વસ્તુઓ મળી જશે. હવે મારે તમને એ પણ વાત શીખવવાની છે કે જો સેજ એક સ્ટેપ આમ વિચારો, ટેન એટલે શું થાય? ટેન એટલે મિત્રો સાઈન થીટાના છેદમાં, બરોબર, ધ્યાન રાખજો, કોસ થીટા થાય. એટલે અહીંયા હું તમને આવું પણ કહેવા માંગુ છું કે કદાચ આ સ્ટેપને અત્યારે કાપી નાખીએ, પણ એટલા માટે મિત્રો આ જે છે સ્ટાન્ડર્ડ ન કહેવાય. કેમ કે કાલ સવાર મિત્રો અહીંયા રકમ જે છે દરેક પૂછવાની ખાસિયતો બદલાતી હોય છે, પણ અત્યારે જે એને પૂછ્યું છે ને એમાં એક ખાસિયત છે, બરોબર, ધ્યાન રાખજો. અહીંયા જે કર્ણ આવશે ને એ જ કર્ણ છેદમાં અહીંયા આવશે, કેમ કે સાઈન કોસ વાળું મટીરિયલ છે. એટલે કર્ણની કોઈ ભૂમિકા અત્યારે રહેતી નથી, એટલે સીધા જ તે કદાચ સામેના અને પાછળના મૂલ્યો મૂકી દો ને તો જવાબ સાચો પડે. હું એવું કહેવા માંગુ છું કે સાઈનને હંમેશા ચોગડો કહી શકાય છે, કોસને અહીંયા તગડો કહી શકાય છે. સીધી ગણતરી કરો તોય તમે સાચા પડશો, કર્ણની કોઈ ભૂમિકા અત્યારે નથી, બરોબર. અથવા સાઈન કોસના તમે ત્રિગુણોત્તર મૂકો તો પણ તમારો જવાબ અત્યાર સુધી ગણો એમ સાચો જ આવવાનો છે. ચાલો હું એવા કહેવા માંગુ છું કે અહીંયા સાઈન એટલે ચોગડો મૂકી દો, ચાલશે, બીજું બહુ લાંબુ નથી કરવું, 2, બરોબર. કોસ જે છે એનો શું મૂકી દો? તગડો મૂકી દો. તો અહીંયા મિત્રો 3 મૂકી દે છે છેદમાં મિત્રો 3 ના 3, સાઈનના મિત્રો 4, અને માઇનસ કરી અને મિત્રો આપણે અહીંયા 3 મૂલ્ય મૂકીએ, બરોબર. તો જવાબ તમારો એક સ્ટેપની અંદર મિત્રો આવી જશે. અહીંયા જોવા મળશે 5, 4 અને 20 જોવા મળશે, વત્તા 3, 2 ને મિત્રો અહીંયા 6, અને 4, 3 અને 12 માંથી જો તગડો કાઢો તો આનો ઓરિજિનલ જવાબ છે એ શું આવશે? તો અહીંયા કહેવાય છે કે 26 ના છેદમાં મિત્રો અહીંયા 9 જે છે એની માટે યોગ્ય જવાબ મિત્રો રહેશે. તો અહીંયા બી ઓપ્શન ખરેખર સાચું છે, 26 ના છેદમાં 9, બરાબર છે. એટલે હું તમને એવું કહેવા માગતો હતો કે આ જૂની મેથડ પ્રમાણે ચાલશે અને કદાચ આવું ક્યાંક લાભ મળે, પણ એ ક્યાં રહે? તો કે ઉપર નીચે આ રીતે ગોઠવેલા હોય તો એનો કર્ણનો લાભ લેવાનો હોય. બાકી આ સ્ટાન્ડર્ડ રીત આને તો ભૂલવાની નથી, બરાબર છે. આ ગમે ત્યાંથી પસાર થઈ જશે માટે એને આપણે હંમેશા નજરની અંદર મિત્રો ખાસ રાખવાની. એટલે ટેનનું તમે ત્રિગુણોત્તર મૂલ્ય જાણો છો તો તમને સાઈનનું મળવાનું છે, કોસનું મળવાનું છે, એ મૂલ્ય અહીંયા મૂકવા મળી જાવ એટલે 100% સાચા જ પડશો, બરાબર છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. આ દાખલાની અંદર પણ મિત્રો કેટલીક બાબતો આપણે શીખવી છે, બરાબર. જો કોટ થીટા બરાબર તમને વર્ગમૂળ 7 આપેલું છે તો એમ કહેવા માંગે છે કે ભાઈ કોસેક વર્ગ માઇનસ સેક વર્ગ અને કોસેક વર્ગ પ્લસ સેક વર્ગ છે, બરાબર. તો હવે તમારે શું આની અંદર કરી શકાય મિત્રો? ઘણી બધી રીતે વિચાર કરી શકાય. એક તો આપણે જે સિસ્ટમ મુજબ ચાલીએ છીએ એમનામ ચાલવું હોય તો ચાલી શકાય છે. એટલે કે આવું પણ મિત્રો અહીંયા થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ કોટ થીટાનું મૂલ્ય તમને આપેલું છે વર્ગમૂળ 7 ના છેદમાં 1, કાંઈ ન હોય ત્યારે 1 લેવાનો, કેમ કે તમામ ત્રિગુણોત્તર ડબલ માળના આપેલા છે માટે, બરાબર. તો કોટ એટલે તમને ખ્યાલ છે ટેનનું ઊંધું થાય એટલે અહીંયા મિત્રો પાસેની બાજુ ઉપર હોય અને સામેની બાજુ જે છે એ નીચે હોય, કેમ કે ટેનની અંદર સામેનીના છેદમાં પાસેની છે માટે, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે કે કદાચ જો આના કર્ણની જરૂરિયાત પડતી હોય તો કર્ણ મિત્રો આપણે મૌખિક મેળવતા શીખી ગયા છીએ. કેવી રીતે? તો બરાબર ધ્યાન રાખજો, બંને બાજુ આપેલી હોય ને કર્ણ તમારે શોધવું હોય તો બાજુઓના વર્ગના સરવાળા એ કર્ણ થાય. આનો વર્ગ થાય 7, આનો વર્ગ થાય 1, ટોટલ થયો 8. એટલે 8નું વર્ગમૂળ તમારે કાઢવું પડે, મેઇન બાબત એ છે, બરાબર છે. આવી રીતે તમારે કરવું પડે. જો બુદ્ધિ પહોંચાડો ને તો જ્યાં વસ્તુઓ માગેલી છે ત્યાં વર્ગ માગેલા છે, એટલે વર્ગમૂળ ન કાઢો તો હું તો કહું સારું કહેવાય, બરાબર. અહીં અટકી જાવ તો સારું છે, બાકી આને 2 વર્ગમૂળ 2 કહી શકાય છે લખવું હોય તો, બરાબર. પણ એ થોડુંક અઘરું બનાવવાની વાત થઈ જાય. તો બસ વાત થઈ ગઈ પૂરી. તમારી પાસે માગેલું છે ને જવાબ તમે મિત્રો સિમ્પલી રીતે આપી શકો છો. તમને કહે છે કે ભાઈ કોસેક જે છે એનું વર્ગ થીટામાંથી તમારે સેક વર્ગ જે છે એ બાદ કરવાનો છે. એ જ વસ્તુ નીચે પણ ખાલી પ્લસ તરીકે છે, બીજો કોઈ ફેરફાર નથી, બરાબર. મૂલ્ય બધા એના જ છે. તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ કોસેક માટે આપણે શું કહી શકાય? સાઈન કરતાં ઊંધું, બરાબર. એટલે શાકનું ઊંધું કરવાનું એટલે કર્ણના છેદમાં મિત્રો સામેની બાજુ હંમેશા હોય. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે કર્ણ તમારો છે એના છેદમાં મિત્રો તમારી સામેની બાજુ, એટલે એ તો નહીં લખું કેમ કે 1 છે, છતાં તમને લાગે તો લખી દઉં, ચાલો, બરાબર. તો આનો વર્ગ જે છે એમાંથી મિત્રો અહીંયા શેક, શેક એટલે શું થાય? કોસ કરતાં ઊંધું. કોસનું યાદ હોય એટલે ચાલશે, કોસ માટે પાક છે તો અહીંયા મિત્રો કપા થાય, બરાબર છે. તો કર્ણના છેદમાં મિત્રો આવશે, કર્ણના છેદમાં મિત્રો પાસેની એટલે કે વર્ગમૂળ ખરેખર 7, પણ એનો વર્ગ એક જમા છે, બરાબર. ચાલો આ જ વસ્તુ નીચે છે એટલે લાંબો લાંબો વિચાર ન કરતા આને સીધી કોપી મારી દો. અહીંયા તમે જોઈ શકો છો આના વર્ગ કરી નાખો માઇનસ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો વર્ગમૂળ 8 ના છેદમાં 7 જે છે એનો પણ તમારે વર્ગ કરવાનો છે. આ એક વત્તા છે એ નહીં ભૂલવાનું, કેમ કે ઉપલું માઇનસ છે ને પ્લસ છે. એમાંનું સાદુરૂપ નાનકડું એવું ખાલી આપી દઉં છું, કેમ કે બધા સ્ટેપ બતાવું છું, ઘણા ખરેખર મૌખિક પણ થઈ શકે. આ ઓરિજિનલ 8 છે, આ જે છે એ ઓરિજિનલ 8 ના છેદમાં 7 છે, બરાબર. તો એ જ વસ્તુ નીચે છે 8, 8 ના છેદમાં 7.
હવે આપણે ચોકડી મારીએ તો 7 8 56 મિત્રો 8 કાઢવાની વાત છે, તો 56 6 કાઢો તો 55, બીજા 2 કાઢ નાખો 48 થાય. આના કેટલા આવે? 48 ના છેદમાં 7 આવે, બરાબર. 8 7 56 56 ની અંદર આઠડો નાખવાની વાત છે. તો મિત્રો સિમ્પલી આપણે આવું કહી શકીએ કે ભાઈ 64 છે ને એના છેદમાં 7, 7 આડા તો ગયા, ખાલી છેદ ઉડાડવાના છે. 48 ના છેદમાં 64 તો સરસ મજાના 16 મિત્રો છેદ ઉડે, બરાબર. તો 16 3 48 થશે અને 16 4 64 તગડાના છેદમાં ચોગડો. આનો વ્યાજબી અને યોગ્ય જવાબ જે છે મિત્રો કહી શકાય છે. એટલે ઓપ્શન ખરેખર કયો સાચો છે? સી સાચો છે. એટલે એક તો મિત્રો આપણે જે મેથડ ચાલે છે આ મુજબ પણ તમે કરી શકો છો, બરાબર. હું તમને બીજી રીતે પણ વિચાર કરાવું, કદાચ કોઈ એમ કે ભાઈ આમ કરીએ તો ચાલે, તો જરાક જોઈએ આપણે. હવે જો કોટ છે એને મિત્રો આમ પણ કહી શકાય. આપણે જાણીએ છીએ કે કોસ થીટા ના છેદમાં સાઈન થીટા, કેમ કે આ ટેન નો ભય છે, ટેન માટે સાઈન કોસ નો ભાગાકાર હોય તો એનો ઊંધો આ કરી શકાય, કોસ ના છેદમાં સાઈન. તો આ રીતે પણ મિત્રો થઈ શકે. આનું વર્ગમૂળ 7 છે અને આનું મૂલ્ય જે છે એકડો. તો આપણે દેશી મેથડ અપનાવો તો આની માટે મિત્રો એકડો કહેવાતો હોય, તો આની માટે મિત્રો વર્ગમૂળ 7 કહેવાય છે. એટલે આવું કહી શકાય દેશી રીતે કે જે સાઈન તમારો છે ને એની, માનો કે જો તમે એકડો કીધું હોય તો કોસેક તમને ફ્રી ઓફમાં મળે. કોસેક જે છે એ શું થાય? તો એનું વ્યસ્ત, એટલે એકડો જ આપણે કરી શકાય છે, બરાબર. આ કોસેક શા માટે લાવ્યો? મારી નજર અહીંયા છે, કોસેક અને સેક મારે જોઈ છે, બરાબર. ચાલો કોસ માટે હું કદાચ માનો કે આ નિયમ મુજબ, આ ગુણોત્તર મુજબ કોસેક જે છે એને વર્ગમૂળ 7 કહેતો હોય તો એનું વ્યસ્ત સેક થાય. સેક એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 7 થાય. તો હવે તમે ગણી નાખો, ચાલો આ બંને મૂલ્યો જે છે એ અહીંયા મૂકીને તમે દાખલો ગણી નાખો, એ જ વસ્તુ થશે, બરાબર. એટલે આમ પણ મિત્રો ચાલી શકે ખરું. હું અહીંયા તમને ગણતરી બતાવું છું. ચાલો આનો વર્ગ કરો એટલે કે 1 નો વર્ગ 1 જ થશે, અહીંયા કંઈ ફેર નહીં પડે. સેક માટે મિત્રો અહીંયા 1 ના છેદમાં વર્ગમૂળ 7 ને એનો વર્ગ કરીએ છીએ. આ વસ્તુ નીચે કોપી મારો એટલે કે 1 નો વર્ગ વત્તા 1 ના છેદમાં વર્ગમૂળ 7 એનો વર્ગ. તો આનું નેક્સ્ટ સ્ટેપ શું થશે? તો અહીંયા વર્ગ કરી નાખો એટલે 1 - 1 ના છેદમાં 7 થશે અને 1 + 1 ના છેદમાં 7 થશે. તો આને શું કહેવાય? 7 1 7 માંથી એકડો કાઢો તો 6 ના છેદમાં 7 કહેવાય. 7 1 7 માં એકડો નાખો તો 8 ના છેદમાં 7 કહેવાય. 7 2 ના 11 એટલે બચે છે કેટલું? તો કે ભાઈ 6 ના છેદમાં 8 એટલે ઉર્ફે શું કહી શકાય? 3 ના છેદમાં 4. તો હમણાં એ જ વસ્તુ મિત્રો આવેલી હતી, બરાબર. તો આમ પણ વિચાર કરી શકાય છે, બરાબર. આમ પણ વિચાર તમારો ચાલે છે. અને ત્રિગુણોત્તરની જે આપણી સ્ટાન્ડર્ડ રીત છે એના મુજબ કરો છો તો પણ મિત્રો યોગ્ય છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો એક સરસ મજાનો દાખલો જોઈએ. તો કોસ થીટા બરાબર કંઈક અજ્ઞાત આપેલું છે કે બી ના છેદમાં વર્ગમૂળ a² + b² હોય તો આપણે ટેન નો ટાર્ગેટ બનાવવાનો છે. તો મિત્રો આની અંદર શું કરી શકાય? તો જરાક વિચારો, ત્રિગુણોત્તર જ છે આ ખરેખર, બરાબર. તો અહીંયા આવું કરી શકાય, બી ના છેદમાં વસ્તુ જે છે એને આપણે એમ નામ રાખીએ છીએ. આપણે પહેલા એને નામ પાડી દઈએ કેમ કે આપણે નામ જાણીએ છીએ, બરાબર. ચાલો કોસ એટલે શું થાય? તો કે પાક થાય, બરાબર. એટલે આ મૂલ્ય જે છે એને પાસેની બાજુ કહેવાય અને આ મૂલ્ય જે છે એને પોતાને મિત્રો કર્ણો જે છે આપણે કહી શકીએ છીએ. તો મિત્રો સામેની બાજુની એક જરૂરિયાત આપણે પડશે. તો આપણે સામેની બાજુ શોધવી છે, સામેની બાજુ મિત્રો લાવવી પડશે. તો સામેની બાજુ જે છે આપણને કેવી રીતે મળે? તો અહીંયા એક બતાવું, કેમ કે આ થોડુંક અજ્ઞાત છે ને એટલે ઘણા ખ્યાલ આવે કે મોઢે પણ લાવી જ શકે, આમાં કઈ વાતમાં નથી. મોઢે તો આમ જ છે કે કર્ણોના વર્ગમાંથી આને બાદ કરો એટલે એ પોતે આ હોય, બરાબર છે. એટલે આનો વર્ગ જે છે એને આપણે આમ લખી શકાય કે ભાઈ a² + b² કેમ કે આ પાંખિયું દૂર થાય, આનો વર્ગ કરો એટલે, બરાબર. તો કર્ણોનો વર્ગમાંથી બાજુનો વર્ગને બાદ કરો તો બાજુનો વર્ગ એટલે b² તો આને બાદ કરો તો a² બચે, પણ એનું વર્ગમૂળ પાછું કાઢવું પડે. કેમ કે હંમેશા આપણે જે પાયથાગોરસ ચાલે છે એમાં બધાના વર્ગો છે, બરાબર. એટલે છેલ્લે વર્ગમૂળે કાઢવું પડે. તો ચાલો સામેની બાજુ a છે, પાસેની બાજુ b છે, કર્ણ આપણો આપેલો છે. તો અમે 6 માંથી કોઈ પણ મૂલ્ય માગે આપણને મળી જ જતા હોય. આપણી પાસે ટાર્ગેટ છે મિત્રો ટેન થીટાનો. તો ટેન થીટા જો તો આપણે જોતું હોય તો આપણે જાણીએ છીએ કે સાપા વાંચવા પડે, બરાબર. ટેનમાં તો સામેની બાજુ શું આપેલી છે? તો કે એ આપેલી છે. પાસેની બાજુ શું આપેલી છે? તો કે બી આપેલી છે. જવાબ આવી ગયો a² - b એટલે ઓપ્શન ડી ખરેખર આની માટે યોગ્ય કહી શકાય છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. આ દાખલો મિત્રો એક ખૂબ જ સરસ મજાનો દાખલો છે કે જો 10² θ = 8 ના છેદમાં 7 હોય તો મિત્રો સરસ મજાનું એક બંધારણ આપેલું છે કે 1 + sin અને 1 - sin, 1 - cos અને 1 + cos. મિત્રો બીજ ગણિત જે છે ને એનું કાંઈક બંધારણ આપેલું છે. તો આપણે અહીંયા ક્લિયર વસ્તુ છે કે અહીંયા તો અત્યારે આટલું તો આપેલું છે કે ભાઈ 10² θ નું મૂલ્ય જે છે એ 8 ના છેદમાં 7 આપેલું છે. તો આપણને ત્રિગુણોત્તર બધાય મળી શકે, બરાબર. કોણ સામેની બાજુ છે, કોણ પાસેની બાજુ છે, કોણ કર્ણો છે, આ બધું મળી શકે. આ ત્રણે ત્રણ એટલે કે સપાટ આપેલા હોય એટલે મિત્રો દાખલો જે છે આખે આખો ખરેખર ગણિત શકાતો હોય છે. પણ એના પહેલા હું તો તમને એવું કહેવા માંગુ છું કે અહીંયા નકરું બીજ ગણિત દેખાય છે એને જરાક સમજો, ખરેખર મજા આવશે. જુઓ 1 + અને 1 - એટલે ખરેખર તો આ શું છે ખબર છે? x² - y² જે છે એને મિત્રો આવી રીતે ખોલી શકાય કે x - y અને x + y.
તો આવું સ્વરૂપ તમને આપેલું છે, જુઓ તમે બરાબર છે, એકમાં પ્લસ ને એકમાં માઇનસ ને મટીરિયલ બી માં સરખું છે. તો એને ટૂંકમાં લખવું હોય તો લખી શકાય છે કે માઇનસ વાળાના વર્ગ કરો એટલે ટૂંકમાં લખાઈ ગયું. તો આ વસ્તુને મિત્રો વન માઇનસ સાઇન વર્ગ થીટા 100% કહી શકાય, અને આને વન માઇનસ કોસ વર્ગ થીટા પણ 100% મિત્રો કહી શકાય છે. હા, આમાંથી તમે મિત્રો સામેની પાસેની કર્ણો લાવીને પછી એ પ્રમાણે આમાં મૂકશો તો પણ જવાબો તમારા આવવાના છે. પણ હું તમને એમ કહું છું કે વન માઇનસ સાઇન વર્ગ છે એને ખરેખર મિત્રો કોસ વર્ગ કહેવાય નહીં, કદાચ આગળ વાત ક્યાંય થઈ હોય તો હજુ આગળ આવવાની છે, બરાબર છે. તો વન માઇનસ સાઇન વર્ગ જે છે એને પોતાને કોસ વર્ગ કહેવામાં આવે છે. તો વન માઇનસ કોસ વર્ગ છે એને મિત્રો સાઇનનો વર્ગ કહેવામાં આવે છે. તો તરત ઘણાને મગજમાં લાઈટ ઉઠશે કે આ તો કોસ ને સાઇનનો ભાગાકાર આવ્યો, જેમ ટેનની અંદર સાઇન કોસનો ભાગાકાર છે એના કરતાં ઊંધું છે, એટલે આ ભાગાકારને કોટ કહેવામાં આવે છે. જ્યારે કોસ થીટાના છેદમાં સાઇન થીટા હોય ત્યારે એને કોટ વર્ગ થીટા મિત્રો કહેવામાં આવે છે. તો કોટ વર્ગ મળી ગયું છે તો તરત મિત્રો અહીંયા વિચાર આવવો જોઈએ કે ટેન વર્ગ જો આ થતું હોય તો મિત્રો કોટ જે છે એનું વ્યસ્ત છે, બીજું આમાં કાંઈ નથી. વ્યસ્ત કરો એટલે શું થાય, આ વસ્તુ થાય, એટલે આ જ વસ્તુ મિત્રો અહીંયા હોવી જોઈએ, બરાબર. એટલે કે 7/8 આનો યોગ્ય જવાબ. તો સરસ મજાનો મિત્રો એક દાખલો હતો, બરાબર. ફક્ત ને ફક્ત આને સમજવાનો વાત હતી, બાકી અહીંયા કોટ આવી જાય એટલે આ ટેનનું મૂલ્ય આપેલું છે તો ટેનનું કોટ કરી નાખો તો ચાલે. તો એક તો આને મિત્રો આમ પણ ગણી શકાય છે, અથવા મિત્રો આની અંદરથી સામેની બાજુ પાસેની બાજુ જે છે એના મુજબ પણ તમે ગણી શકો છો. તો જો એમ તમારે ગણવું હોય તો મિત્રો અહીંયા ટેનના ઓરિજિનલ મૂલ્યને તમારે શું કહેવાનું છે, ટેનનું ઓરિજિનલ મૂલ્ય છે મિત્રો √8/√7 છે, બરાબર. તો આ સામેની છે આ પાસેની છે તો કર્ણ 100% મળશે. બસ આ ત્રણ મૂલ્ય લીધેલા છે તો આની અંદર કિંમત મૂકવા મળી જાવ, પણ એ સેજ લાંબા જવું તમને લાગે સાદરૂપ માં. એટલે આ જે છે એ મિત્રો મજા આવે એવું છે, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. પછી મિત્રો આ જોઈએ તો ટેનનું મૂલ્ય મિત્રો તમને આપેલું છે, તો આટલું તો ક્લિયર થઈ ગયું કે ભાઈ ટેન એના મૂલ્યને જો 5/12 કહેવાતું હોય તો ટેન એટલે મિત્રો શું થાય, સામેની બાજુ છેદમાં મિત્રો શું થાય, પાસેની બાજુ. તો આનો કર્ણ જે છે એ હંમેશા મિત્રો શું હશે, આમ તો ખ્યાલ જ છે 5/12 જે છે અને એની સાથે 13ની મિત્રો ત્રિપુટી ચાલી રહી છે. તો 5/12 છે તો મિત્રો એનો કર્ણ જે છે એ આપણે 13 વિના સંકોચે કહી શકીએ છીએ, એમાં કોઈ ગણતરી દર્શાવવાની જરૂરિયાત નથી, બરાબર. ચાલો હવે તમારી પાસે જે જોઈએ તે તમામ વસ્તુઓ મળે. તમારી પાસે એમ કે છે કે ભાઈ સાઇન એ અને કોસ એ જે છે એમનો ટોટલ મારવાનો છે, બરાબર છે, અને એમની સાથે મિત્રો સેક જે છે એનો તમને ગુણાકાર આપ્યો છે. તો એકદમ સિમ્પલ રીતે આપણે જરાક જોઈ લઈએ કે સાઇન એટલે મિત્રો શાક થાય, આપણને ખ્યાલ છે, બરાબર. એટલે હું દર વખતે લખતો નથી, સાઇન એટલે મિત્રો શાક થાય એટલે 5/13 થાય, વત્તા મિત્રો આ પાક થાય, પાક એટલે મિત્રો 12/13 થાય, આ ગુણાકાર જ છે, બરાબર. અને સેક જે છે એ મિત્રો કોસનું ઊંધું, કોસનું તો અહીંયા લખી નાખેલું છે, ચોરી કરો તો અહીંયા 13/12 લખી નાખો, કંઈ વાંધો નહીં. તો ચાલો એક સ્ટેપમાં જવાબ આપશું, સમછેદી છે તો અહીંયા 17 થઈ ગયા, 17/13 × 13/12 તો 13 મિત્રો અહીંયા જશે, બરાબર. તો આનો ફાઇનલ જવાબ જે છે મિત્રો શું આવશે, ઉપર 17 વધે છે, નીચે મિત્રો કેટલા 12 વધે છે, 17/12 એટલે ઓપ્શન સી ખરેખર સાચું છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. નજર કરીએ તો મિત્રો ટેનનું મૂલ્ય આપેલું છે એટલે આપણે આવું સમજી શકીએ કે ટેન થીટા બરાબર 4/3 એટલે અહીંયા શું હોય, ટેન માટે મિત્રો સાપા હોય, બરાબર. સામેની બાજુ અહીંયા હોય, અહીંયા મિત્રો પાસેની બાજુ હોય, કર્ણની જરૂર પડે તો 3/4/5 ત્રિપુટી ચાલી રહી છે. તો કર્ણ જે છે મિત્રો આનો કેટલો હશે, 5/5 જે છે મિત્રો કર્ણ હશે. અથવા દેશી ભાષાની અંદર લાવો તો ખ્યાલ છે કે આ 16 છે, આ 9 છે, બેનો ટોટલ 25 થાય, 25નું વર્ગમૂળ 5 થાય, બરાબર. પણ આટલા બધા જેટલું નોલેજ મગજમાં આવતું જાય એનો મિત્રો શોર્ટ તરીકે ઉપયોગ કરતા જાઓ તો આપણો સમય જે છે મિત્રો ભરપૂર બચતો હોય છે. ચાલો જોઈએ મિત્રો બે મુદ્દાનો કાર્યક્રમ શું માગેલું છે. તો એને અહીં વર્ગમૂળની અંદર 1 − sin θ/1 + sin θ આવું રીતે અહીંયા માગેલું છે. તો આપણે જાણીએ છીએ કે સાઇનના મૂલ્યને આપણે શું કહેવાય, તો સાઇન એટલે મિત્રો શાક કહેવાય, બરાબર છે. સા અને મિત્રો અહીંયા કો, બરાબર, આ રીતે થશે. તો છેદમાં એ જ વસ્તુ પણ ખાલી પ્લસ છે, બીજો કોઈ ફેરફાર નથી. બસ આનો જવાબ તમારે આપવાનો છે સિમ્પલ રીતે. તો 5 × 5 ચોગડો છે તો 1/5 ઉપર વધે છે, ઉપર વધે છે 1/5, અને નીચે વધે છે 5/4 9/5 9/5 પણ વર્ગમૂળ છે, બરાબર. બધાયનું તો છેદના પાંચડા નીકળી ગયા એટલે આવું કહેવાય કે વર્ગમૂળની અંદર 1/9 એટલે એનું વર્ગમૂળ કાઢો તો 1/3 થાય. તો સિમ્પલી આનો જવાબ પહેલો જે છે એ ખરેખર સાચો હતો, બરાબર છે. ચાલો જોઈએ મિત્રો આજનો અંતિમ અને છેલ્લું ઉદાહરણ. ચાલો અહીં કહે છે કે ભાઈ સેક થીટાનું મૂલ્ય 5/4 છે તો 1 − 10/1 + 10 મૂલ્ય મિત્રો આપણે શોધવાનું છે. તો સિમ્પલ કોન્સેપ્ટ છે, અહીંયા કહે છે બે મુદ્દાનો કાર્યક્રમ કે ભાઈ સેક થીટાના મૂલ્યને જો તમે 5/4 કહેતા હોય તો સેક એટલે ખરેખર કોસ કરતાં ઊંધું થાય, બરાબર છે. એટલે કે પાકનું ઊંધું થાય એટલે ખરેખર આ વસ્તુ જે છે એ મિત્રો શું હોવું જોઈએ, આ વસ્તુ કર્ણ તમારો હોવો જોઈએ, આ વસ્તુ જે છે એ મિત્રો તમારી પાસેની બાજુ જે છે એ હોવી જોઈએ.
તો 100% સામેની બાજુ એક આપણી પાસે બાકી રહે છે, એને મિત્રો આપણે લાવવી હોય તો આપણે મેળવી શકીએ છીએ. બરાબર, તો સામેની બાજુ શું હોય? કર્ણના વર્ગ એટલે કે 25 જે છે એમાંથી તમારે ચોક્કો ચોક્કોને 16 બાદ કરો એટલે 9 થાય ને એનું વર્ગમૂળ મિત્રો કેટલું મળે? 3 મળે. અહીંયા તમારી સામેની બાજુ જે છે મિત્રો 3 છે એ મિત્રો નક્કી થઈ ગયું, અથવા તો 3-4-5ની ત્રિપુટી હતી પણ ક્યારેય ઊંધો ન થઈ જાય કોણ પાસેની બાજુ છે, કોણ કર્ણ છે, કોણ સામેની બાજુ છે. એ આપણા જે ઓરિજિનલ 3 મૂલ્યો જે હતા એ મિત્રો ખાસ જીવનમાં ક્યારેય નહીં ભૂલતા. ફરીથી કહી દઈશું મિત્રો, સાઈનનું શાક અને કોસનું મિત્રો મેથી પાક જે છે એ મિત્રો 100% ટેન નામના છાપાની અંદર મેં ક્યાંક વાંચેલું છે. બરાબર, તો મિત્રો તમે પણ ન ભૂલતા. તો ચાલો મિત્રો સીધું માગેલા પર પ્રયોગ કરીએ કે 1-tan θ જે છે એના છેદમાં 1+tan θ જે છે એ ખરેખર શું થતો હોય? તો આપણે જાણીએ છીએ કે ટેન એટલે શું થાય મિત્રો? સાપા થાય. બરાબર છે, એટલે અહીંયા તમે લખી શકો 3/4 લખી શકો. તો આની ચોરી કરી નાખો, 1+3/4. તો 4 એકા 4 માંથી 3 જાય તો અહીંયા 1/4 આવશે. અહીંયા 4 એકા 4 ની અંદર મિત્રો 3 નાખો તો અહીંયા 7/4 આવશે. ચોગડા તો 2 ના ડિલેટ થાય છે તો 1/7 એ મિત્રો યોગ્ય ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું કહી શકાય છે. બરાબર, તો મિત્રો આજના જે તમામે તમામ દાખલાઓ જે હતા એ મિત્રો આપણા જે ત્રિગુણોત્તર હતા એટલે કે આપણા જે 6 મૂલ્યો છે, સાઇન કોસ અને ટેન ઓરિજિનલ મૂલ્યો છે અને મિત્રો 3 એના વ્યસ્ત છે, કોસેક સેક અને કોટ. બરાબર, તો આ 6 માંથી મિત્રો કોઈ પણ એકનું ત્રિગુણોત્તર મૂલ્ય તમને જો આપેલું હોય તો અન્ય બધાયના મળે છે, પણ એના માટે ફક્ત ને ફક્ત મિત્રો જે તે ત્રિકોણમિતીય મૂલ્ય છે એના મિત્રો જે આપણે ગુજરાતી નામ છે મિત્રો જીવનમાં ક્યારેય નહીં ભૂલીએ, અને છતાં એવું લાગે કે કદાચ ભૂલી ગયા છીએ તો મિત્રો આખા ભાગની અંદર મેં 2-3 વખત મિત્રો ખાસ કરીને વાત કરેલી છે કે આ દુનિયાની અંદર મિત્રો 2 જ વસ્તુ ફેમસ છે, કદાચ આપણા નજરમાં અત્યાર સુધી નહીં આવેલી હોય. બરાબર, પણ મેં મિત્રો સાપાની અંદર વાંચેલી હતી કે આ દુનિયાની અંદર મિત્રો સાઇનનું શાક જે છે એ ફેમસ છે અને મિત્રો કોસ જે છે એનો મેથી પાક જે છે એ મિત્રો ફેમસ છે. તો આ બંને વસ્તુઓ જે છે એમાં યકીન ન કરતા હોય તો ટેન નામનું છાપું જે છે મિત્રો વાંચી લેજો. બરાબર, તો આ 3-3 ત્રિગુણોત્તર મૂલ્યો જો તમને આવડતા હશે તો એના પરથી એના વ્યસ્ત કોસેક સેક અને કોટ 100% આવડવાના છે. તો આની અંદર મિત્રો તો તમને કાંઈ જ પ્રકારની નવીનતાઓ મિત્રો નહીં લાગે જો પદ્ધતિ વાઇઝ જો તમે શીખતા હશો તો. તો મિત્રો એક જ વખત તમારે સમય જે છે ને કાઢીને આની અંદર આપવાનો હોય છે. બરાબર, એક વખત આખો ટોપિક આખો કોન્સેપ્ટ મગજની અંદર આવી ગયો ને પછી મિત્રો તમને એની અંદર 2 વસ્તુના ફાયદા છે. એક તો તમારો કોન્ફિડન્ટ વધે છે એટલે કે ગણિત પ્રત્યે તમને રસ જાગે છે, કેમ કે તમે પદ્ધતિ વાઇઝ શીખેલા છો એટલે નાની નાની ઘણી બધી બાબતો જે છે ને મિત્રો આમાંથી પસાર થાવ ને ત્યારે ઝીણી ઝીણી અમુક નવી નવી બાબતો પણ આપણા મગજની અંદર મિત્રો આવતી જતી હોય છે કે આનું આમ કરીએ, આનું આમ થાય, આનું આ રીતે થતું હશે. આવા પ્રકારના નાના નાના જે કોન્સેપ્ટો જ્યારે મળે છે ને ત્યારે મિત્રો આપણને ગણિત જે છે એ એકદમ સહેલું લાગતું હોય છે. એટલે મેં કીધું છે કે જો તમે બિલકુલ નવા હોય તો મિત્રો સિમ્પલી આનો કોર્સ જે છે ને એ ટોપિક વાઇઝ વ્યવસ્થિત રીતે એક વખત કરી નાખો તો તમારી એકમાં નહીં તો બીજામાં નહીં તો ત્રીજામાં એમ નાની નાની બધી વસ્તુઓ જ્યારે ભેગી થશે ને ત્યારે તમારે તમામ પ્રશ્નો સોલ્વ થઈ જશે. ઘણા મિત્રો કહે છે કે અમને સાદુરૂપ નથી આવડતા, પણ તમે ભાગ જોવાની શુભ શરૂઆત કરો, સાદુરૂપ ક્યાંક ને ક્યાંક આવતા હોય છે. આ સાદુરૂપ નથી થતા શું છે? બરાબર, આવા પ્રકારનું હોય તો એને કેવી રીતે ઉકેલવું? તો આવી રીતે નાના નાના પોઈન્ટ સતત ચાલુ જ હોય છે દરેકની અંદર, પણ આપણે મિત્રો જે છે એ જોવા પડતા હોય છે. બરાબર, તો નવા મિત્ર માટે મારી એક જ સલાહ છે કે મિત્રો ટોટલી આપણો કોર્સ છે ને ફ્રી છે અને આપણે એપ્લિકેશનની અંદર મિત્રો ગોઠવેલો છે. બરાબર, સાથે સાથે મિત્રો જે જૂના મિત્રો જે છે જેમને મિત્રો કોર્સ કરેલો છે જેમને એમ થાય કે અમારે ફક્ત રિવિઝનની જરૂરિયાત છે તો તમારી માટે મિત્રો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ કેવી હોય તો મિત્રો સ્માર્ટ બુક છે કે એની અંદરથી 1900 દાખલા જે છે ને મિત્રો મોસ્ટ આઈએમપી છે. બરાબર, તો એ 1900 પેટર્ન તો મિત્રો કોઈ પણ એક્ઝામ આપતા પહેલા ખરેખર આપણા મગજમાં હોવી જોઈએ, તો 100% મિત્રો તમને એનો બેનિફિટ જે છે એ મિત્રો થતો હોય છે. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચર સાથે, ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયોને તમારે શેર કરતા રહેવાનું છે. સાથે સાથે અમારી સાથે જોડાઈ રહેવા માટે મિત્રો ટેલિગ્રામની લિંક જે છે એની અંદર મિત્રો તમારે જોડાઈ રહેવાનું છે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનું અપડેટ હશે તો મિત્રો તમને મળતું રહેશે. બરાબર, તો મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી તમામને જય હિન્દ.